छोटा भाई जेठा भाई पटेल चैरिटेबल ट्रस्ट आर्थिक सहयोग शताब्दी महोत्सव निमित्ते जयलक्ष्मी पुस्तकालय योजित हास्योत्सव आज आज बीजा दिवस आप सौनु हार्दिक स्वागत करू छू। अपनी एक टीवी ना बहुत जानीता कलाकार रजनी भाई एवं एक बीजा एना अच्छा जानीता अपना हास्य अदाकार पी खरसाणी ना परम मित्र पी खरसाणी अने रजनी शास्त्री अबेनी मित्रता भारे भारे वखणा हुई। कोई पण मोटा भाई ने पोतानो नानो भाई थाळे पड़े एमां रस होय એટલે રજની ભાઈએ એમના નાના ભાઈને પી ખરસાણીને ત્યાં મૂક્યા કે ભાઈ તારા નાટકોમાં ડબલા ડુબલી આગા પાછા મૂકવાના હોય તો પ્રોપર્ટી મેન તરીકે આ મારો એક ભાઈ આપું છું એને રાખ। નાટકોમાં તો તમે જાણો છો એમ અનેક નાટકો થતા હોય અને પ્રોપર્ટી મેનમાંથી એ ઉગતા છોકરાને પ્રાઉન્ટિંગ મેન તરીકે પણ કામ કરવું પડ્યું। તો કાયમ પ્રાઉન્ટિંગ કરતા હોય એટલે દરેક કલાકારના મોટા ભાગના ડાયલોગ્સ એને યાદ હોય અને નાટકનું નાટક એટલે છેલ્લી ઘડીએ કોઈ કલાકાર ના આવે તે એવી એક ઘટના વખતે પી ખરસાણી ભારે મૂંઝવણમાં હતા ત્યારે એમણે પેલા પ્રાઉન્ટિંગ વાળા છોકરાને કહ્યું કે છોકરા ઉઠ અને આ રોલ આજે તારે કરવાનો છે। એ દિવસથી એ પ્રોપર્ટી મેન પ્રાઉન્ટિંગ મેનમાંથી કલાકાર બન્યો તે મહેશ શાસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે। મહેશભાઈ એવું કહે છે કે હું બહુ એમના શબ્દો સાંભળીને મને કઈ બહુ ઝાઝું પૂછવાનું મન થયું નહીં પણ મારા મનમાં અનેક તર્ક વિતર્કો થયા। મહેશભાઈ એમ કહે છે કે હું બહુ વિચિત્ર લાઈનમાંથી આ લાઈનમાં આવ્યો છું। 22 વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમણે નોકરી કરી છે। હાસ્ય ને બહુ સારી રીતે રજૂ કરી શકે જાણી શકે એનું કદાચ આ સૌથી મોટું કારણ હોઈ શકે છે। આપણે ત્યાં પ્રીત પિયુ ને પાનેતર નામનું નાટક બહુ જ વખણાયું અને એના હજારો શો થયા, કદાચ રેકોર્ડ હશે કોઈ ગુજરાતી નાટકના આટલા શો થયા હોય અને એનું જે વખણાવાવાપણું જે રીતે પ્રખ્યાત થયું એમાં એનું જે બાબાનું કેરેક્ટર હતું બાબો તે જ આ મહેશ શાસ્ત્રી આપણા નડિયાદના કાર્યક્રમોમાં પણ મહેશ શાસ્ત્રી ઉર્ફે બાબો એવા બોર્ડ આપણે વાંચેલા છે તે બાબાના પાત્રથી ખૂબ જાણીતા થયેલા મહેશભાઈ 58 વર્ષના જીવનમાં 20 વર્ષથી તો માત્ર હાસ્ય રેલાવાનું જ કામ કરે છે। કોઈ લુહાર જેમ લાકડાના ખોળે માથું મૂકે, લોખંડના ખોળે માથું મૂકે અને સુથાર લાકડાના ખોળે માથું મૂકે અને સાથે ઉપસ્થિત છે એવા મણિભાઈ જેવા સારસ્વત પુત્ર એ કલમના ખોળે માથું મૂકે તો અમણે જીભના ખોળે માથું મૂક્યું છે અને વર્ષોથી પોતાની નાનકડી લોલીથી હજારો અસંખ્ય અગણિત મિમિક્રીના કાર્યક્રમો એમણે કર્યા છે। આપણને સૌને જાણીને બહુ જ નવાઈ લાગશે કે મુંબઈ જેવા મહાનગરમાં માત્ર બે જ ગુજરાતીઓના નામથી ટિકિટ શો થાય છે, તેમાં બીજા તે મહેશભાઈ છે, પહેલા તે આવતીકાલે આવવાના છે। તો આવા બે માણસોના શો એમાં મહેશભાઈનું ખાસ વિલક્ષણ પણ વિશિષ્ટતા એ છે કે એમણે મુંબઈમાં માત્ર સ્ત્રીઓના શો પણ માત્ર લેડીઝ શો કર્યા છે। એમને પૂછ્યું આ કેવી રીતે, તો કે એમાં શું બે ત્રણ ગણું લેસન વધારે કરવું પડે, એમના લેવલનું સમજાય એવું મારે તૈયારી કરી અને મારે શો આપવાના હોય છે। આફ્રિકા, અમેરિકા, મસ્કત, મેં પૂછ્યું ક્યાં ક્યાં શો કર્યા, એટલે એમણે બે ચાર નામ કહ્યા ને પછી બહુ સરસ વાક્ય કહ્યું કે ભાઈ જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં મેં શો કર્યા છે। તો ચારે બાજુ આ રીતે પોતાની આ છટાથી ઘૂમી વળેલા એવા મહેશભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એનો હું ગૌરવ અનુભવું છું। એમની સાથે જે છે તે ડોક્ટર મણિલાલ પટેલ,
मूळ तो लुणावाड़ा પાસેના પલ્લા ગામના, પણ વર્ષો સુધી ઈડરમાં પ્રોફેસરી કરીને અત્યારે તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં રીડર તરીકેની સેવાઓ બજાવે છે. પણ હમણાં જ મેં ઓળખાણ આપી એમ એ શબ્દના સાધક છે. સાહિત્યના કોઈ પણ વસ્તુના જેમ અનેક રૂપ હોય છે, એમ સાહિત્યના પણ અનેક રૂપ, પ્રકાર, વિભાગો, અને એ દરેકમાં, દરેક ક્ષેત્રમાં મણિભાઈની કલમે ખેડાણ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ એમણે 25 થી પણ વધુ પુસ્તકો આપ્યા છે. લલિતા અને અંધારું નામની એમની નવલકથા ખૂબ જાણીતી છે. પદ્મા વિનાના દેશમાં નામનો કાવ્ય સંગ્રહ પણ છે. રાતવાસો અને હેલી એક વાર્તા સંગ્રહ છે. માટીવટો કોઈ સાદ પાડે છે જેવા નિબંધ સંગ્રહો છે. નિબંધકાર સુરેશ જોશી કથાસર્ગ, જીવનકથા, અભિમુખ જેવા વિવેચન સંગ્રહો છે. એમ સર્જનના વિવિધ ક્ષેત્રમાં એમની કલમ ઘૂમી વળી છે. ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, સરોજ પાઠક પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમીનો પારિતોષિક, ઉપેન્દ્ર ભંડિયા પારિતોષિક, બકર ઠાકોર પારિતોષિક, એમ અનેક પારિતોષિકો પણ એમણે મેળવ્યા છે. દેશ વિદેશના પ્રવાસો પણ આજ કામસર એમણે કર્યા છે. મણિભાઈની ખાસિયત એમના સર્જનની એ છે કે તેઓ પ્રકૃતિ ઉપર સંસ્કૃતિના આક્રમણની હંમેશા વેદના વ્યક્ત કરતા રહ્યા છે. હંમેશા એમને આજે ગામડા ભાંગી રહ્યા છે અને ગ્રામ જીવન, તળપદું જીવન, લોક જીવન પ્રત્યેની એમની જે લગાવ છે એમનો, એ એમની અનેક કૃતિઓમાં, વિવિધ કૃતિઓમાં જોવા મળે છે. અને એટલે જ એ કવિ મણિભાઈ બોલી ઉઠે છે કે મને આપો મારો તરુ પ્રણય પાછો પ્રથમ. એ પોતાને ગામ જવાની હઠ કરતા પોતાની જ અંદર બેઠેલા મણિભાઈને કેવી સરસ ટકોર કરે છે કે બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે, વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે, નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે, લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે. તો આ રીતે હંમેશા પ્રકૃતિને, સાચી પ્રકૃતિને પ્રેમ કરતા મોરબી મણિભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને વડીલો મહાનુભાવો વિદ્વાનોને, પુસ્તકાલયના જ કમિટી સભ્ય એવા શ્રી મહેશભાઈ શાહને શ્રીફળથી આવકારવા માટે વિનંતી કરું છું. મહેશભાઈ, મોરબી મણિભાઈને પણ શ્રીફળથી આવકારશે. હાસ્યના વિવિધ સ્વરૂપો ની ઓળખાણ કરવાની શરૂઆત તો આપણે કરી જ છે, પણ આ હાસ્ય શું છે? હાસ્ય એ હસી કાઢવા જેવું નથી, પણ એમાં પણ ઘણા પ્રકારની ગંભીરતા છે જ. તો હાસ્યની આવી થોડી થિયરી એ સાહિત્યના પરિપ્રેક્ષમાં આપણને મોરબી મણિભાઈ કહેશે, અને પછી જ મહેશભાઈને આપણે માણીશું. તો સૌ પહેલા હું મહેશ મણિભાઈને વ્યાખ્યાન માટે વિનંતી કરું છું. દહી લક્ષ્મી લાઇબ્રેરી અને એની સાથે સંકળાયેલા સમિતિના સભ્યો, આજના કલાકાર મહેશભાઈ શાસ્ત્રી, સમારંભમાં અથવા કાર્યક્રમમાં બેઠેલા અમારા અધ્યાપક મિત્રો, સાથીઓ અને આ નડિયાદના સૌ નગરજનો, ચરોતરનો મારો પ્રથમ અનુભવ એવો છે કે, અને પ્રથમ અનુભવ 10 વર્ષ સુધી લંબાયેલો છે એમ કહું તો પણ ચાલે, કે આ પ્રદેશમાં માણસો માપી માપીને હસે છે કે મણિભાઈનું આપણે કેટલું કામ, તો 1 મિલીમીટર જેટલું કામ હોય તો આપણે એટલું હસવાનું. નડિયાદના માણસો વિશે પણ મને ખ્યાલ છે કે એ લોકો કંઈ બહુ હસતા નથી, અર્થાત ઘણી બધી એવી વાતો છે જેને હસી કાઢવામાં કાઢી નથી નાખતા. બહેરું માણસ 2 વાર હસે છે, એક તો બધા હસે એ જોઈને હસે છે, અને પછી શા માટે હસ્યા બધા એને સમજણ પડે છે ત્યારે હસે છે. તમે સૌ હસવા માટે આમ તો આવ્યા છો,
એટલે તમને સૌને મમ મમ થી કામ છે, ટપ ટપ થી નહીં. અને હું તમને ટપ ટપ ની વાત કરવા આવ્યો છું. મને ખબર છે કે ટપ ટપ ની વાત બહુ કરકર કરે એ માણસ ટીપાઈ જાય, અને એટલે હું મારા સ્વ બચાવમાં ચતુર પટેલ અને દક્ષેશ ઠાકરને સાથે લાવેલો છું, અને ઓડિયન્સમાં તમારી સગવડ ખાતર એમને મેં બેસાડેલા છે. પણ હસી તો તમને જરૂર કહ્યું હશે કે જ્યોતિન્દ્ર દવેએ સરસ વાત કરી છે કે જે માણસો હસી શકે છે તે માણસો મોજ મજાથી હસે છે. મારી દ્રષ્ટિએ એક નંબરના એ માણસો છે, અને તે આપ સૌ છો. કે કોઈ બીજી ચિંતા નહીં, હસવું આપણે. જે લોકો હસી શકે છે તે મોજ મજાથી હસે છે. જે હસી નથી શકતા તે માણસો બીજાને હસાવવાનું કામ કરે છે. મહેશભાઈ એ અર્થમાં બે નંબરના માણસ છે. મારે કહેવું જોઈએ કે મહેશભાઈ બીજા નંબરના માણસ છે. પણ ત્રીજા નંબરના માણસો એવા હોય છે કે જે ન તો હસી શકે કે ન હસાવી શકે, તે થિયરી સમજાવવાનું કામ કરે. એટલે મારે માથે આવી થિયરી સમજાવવાનું કામ આવી પડ્યું છે. પણ મારે એમ કહેવું જોઈએ કે હું હસી શકું છું અને હસાવી પણ શકું છું. એટલે ખરેખર હું ત્રીજા નંબરનો માણસ નથી, પણ મારે ત્રીજા નંબરના માણસનો આજે પાઠ કરવાનો છે. અને ખરેખર તમે જુઓ કે તમને સામે બેસાડી દેવા, મહેશભાઈને ત્યાં બેસાડી દેવા, મને ઊભો કરી દેવો, એ કામ જે કરે છે તે અવ્વલ નંબરનો માણસ કહેવાય. અને તે અવ્વલ નંબરનો માણસ ક્યાંક પાછળ છે, પડદા પાછળ છે, એ આપણે જાણીએ છીએ. એમ એટલે ઘણી વખતે આવા અનેક સંદર્ભોમાંથી પણ હાસ્ય જન્મતું હોય છે. કાંઠે ઉભો રહેલો માણસ જળની લીલાને બરાબર જોતો હોય, એમાં ઉઠતા તરંગોને જોતો હોય, દીવાઓનો પ્રકાશ પાણીમાં પડતો હોય અને જોતો હોય, અને પાછળથી કોઈ માણસ એને પાણીમાં ધક્કો મારી દે અને પછી એને જળ લીલાનું વર્ણન કરવાનું કે, તો મારી પણ કઈ કેવી સ્થિતિ છે. પણ જળ જેમ જીવન છે ને એમ પુરુભાઈ હાસ્ય એ પણ જીવન છે એમ કહ્યું છે. એમ એટલે કે હાસ્યથી હૃદયનો વિકાસ થાય છે એમ. અને આપણા જમાનામાં હૃદય પહોળું થાય એ બહુ સારું નહીં, એમ મુશ્કેલી પડે છે. પેટ મોટું થાય તો ગુજરાતીઓ ચલાવી લે છે એવું બક્ષી વારંવાર કહે છે. પણ આપણે સૌ વિશાળ હૃદયના છીએ, અને એટલે આપણે અહીં સૌ એકઠા થયેલા છીએ. આ સભાને મેં આગળ કહ્યું એમ જે મમમથી કામ છે, પણ વચ્ચે આપણે થોડો ટપ ટપનો નિર્દેશ પણ એટલા માટે કરીશું કે હસવા વિશે થોડીક વિગતો જાણવા જેવી છે. પછી ભલે આપણે નિરાંતે હસીએ કે ન પણ હસીએ, અમે ગુજરાતીઓની બધે છાપ એવી છે કે આ પ્રજા વેપારી છે અને ભાગ્યે જ બહુ હસે છે. પણ સાવ એવું નથી આપણે જાણીએ છીએ. જેમ પ્રેમની થિયરી નથી શીખવી પડતી, એમ આમ તો હસવા માટે પણ કોઈ થિયરી નથી શીખવી પડતી. એટલે તમને સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે ભાઈ અમારે તો હસવાની થિયરી સાથે કોઈ કામ નથી. અને તમે સીધી વાત મહેશભાઈને સોંપો તો બરાબર છે એવું આપણને થાય. પણ થોડાક મુદ્દાઓ મારે તમને કહેવા છે. આપણો યુગ તે યંત્રયુગ છે એમ તો બધા જાણીએ જ છીએ, પણ મારે એમ કહેવું જોઈએ કે આપણો યુગ તે ટેન્શનનો યુગ છે. આપણે તણાવના યુગમાં જીવીએ છીએ, અને એ તણાવ હળવો કરવા માટે પણ આપણી પાસે હાસ્ય હોવું જોઈએ. અને હસવાના હજાર કારણો આપણને હસતા રમતા મળી જતા હોય છે. જે માણસ પોતા ઉપર હસી શકે એને તો કોઈ સવાલ જ નથી આવતો, પણ એકલા એકલા હસી નથી શકાતું. એકલો એકલો કોઈ માણસ હસે તો લોકો એને શું કહે છે તે આપણે જાણીએ છીએ. એટલે આ હસવાની વાત એવી છે કે એમાં ઓછામાં ઓછા બે માણસોની જરૂર પડે છે. એ ભૂમિકાને આગળ રાખીને આપણે થોડી વાત કરીશું. મુલ્લા નસરુદ્દીન તો આપણને ચોક્કસપણે આવી ક્ષણોમાં યાદ આવે. એટલે હસવું આપણા જીવનમાં કેવી રીતે બહુ સહજ રીતે સંકળાયેલું હોય છે.
मुल्ला पासे एक मानस गधेड़ो लेवा माटे गयो के मुल्ला मने विश्वास छे के आजे तमे मने तमारो गधेड़ो आपशो, मने गधेड़ानी जरूर छे। एटले मुल्लाए कह्यु के गधेड़ो तो छे नहीं भाई, एम ये तो मैं फलाना भाई ने आपी दीधो। पेलो मानस उभो रह्यो, जतो तो एटलामां गधेड़ो घरमां पाछळ बांधेलो हशे ते जोशथी एना भूंकवानो अवाज आव्यो। एटले पेला मानसे कह्यु के जुओ गधेड़ो तो अंदर छे अने तमे मने ना पाड़ो छो। एटले मुल्लाए कह्यु के तने मारामां विश्वास छे के गधेड़ामां विश्वास छे? जेने मारामां विश्वास न होय ने गधेड़ामां विश्वास होय एवा माणसने मारे गधेड़ो नथी आपवो। जा तो आवा तो केटला बधा प्रसंगो ए के छे। अने आपणे त्यां पण घणा माणसो आ रीते बाळकोने के छे के जा बार जईने के के पप्पा घरमां नथी, एम आपणे बाळकने केवड़ावीए छीए। एम हास्य ए एकला माणसनी लाक्षणिकता छे। आम तो एटले के गधेड़ो भूंकी शके छे, घोड़ो हणहणी शके छे, भैंस रेकी शके छे, गाय अरडी शके छे, बळद बराड़ी शके छे, पण माणस हसी शके छे। એટલે હસવું એ માણસની લાક્ષણિકતા છે। જેમ વાણી ભાષા એકલા માણસને મળી છે અને એના કારણે એ વિચારશીલ પ્રાણી છે એમ આપણે કહીએ છીએ, બધાથી એ જુદું પડે છે। થોડી વાર માટે આ દુનિયામાંથી ભાષાને ખસેડી લઈએ તો ઘણું બધું અટકી જાય, ભલે આપણને એમ લાગે કે ન અટકી જાય પણ ઘણું બધું અટકી જાય। સંકેતોથી આપણો વ્યવહાર ચાલે છે એની ના નહીં, પણ એ સંકેતોથી એટલું બધું નથી ચાલતું। સંકેતો ઘણી વખતે ગરબડ ઉભી કરતા હોય છે। એટલે માણસ આ બે વસ્તુઓથી બરાબર જાણીતો છે કે એની પાસે ભાષા છે અને એ મુક્ત મને બરાબર હસી શકે છે તેમ। હાસ્ય માણસની મૂળભૂત વૃત્તિ છે અને બીજી વૃત્તિઓ તમે જુઓ કે અમુક સમય પછી નાશ પામે। 15-16 વર્ષની ઉંમરે આપણામાં રતિ નામની વૃત્તિનો જન્મ થાય છે, કોઈને થોડો વહેલો કે મોડો, અને અમુક વર્ષ પછી રતિની વૃત્તિ ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે। પણ હાસ્ય છે એ બાળકને છેક નાનપણથી મળે છે અને મૃત્યુ પર્યંત માણસની પાસે આ હાસ્ય નામની વૃત્તિ રહે છે, એની વિશેષતા છે। જે વસ્તુ ઘણી વખતે કરુણમાં જઈને અટકે છે તે પ્રેમ, અને એ પ્રેમની શરૂઆત આપણે સ્મિતથી કરીએ છીએ। એટલે હસવાથી પ્રેમની શરૂઆત થાય છે, પછી ભલે જેવી જેની શક્તિ આંસુમાં પણ કોઈ પ્રેમ પૂરો થઈ જતો હોય છે। પણ એનો અર્થ તો એ થયો કે હાસ્યને કરુણ સાથે બહુ સંબંધ છે। મને તરત સુદામો યાદ આવે, પ્રેમાનંદનો સુદામો દ્વારામાંથી જાય છે। કેવો સુદામો, જેણે અજાચક વ્રત લીધું છે અને પત્નીએ એને કેવા કેવા વચનો કહ્યા। પત્નીએ કહ્યું કે અરે દેવોને પણ અક્ષય પાત્ર છે, ફલાણાને આમ છે ને, તમે માગવા ન જાઓ એમ કેમ ચાલે, કૃષ્ણ જેવો તમારો મિત્ર છે અને તમે જાઓ ને। સુદામા તો ના પાડતો રહ્યો અને પત્ની દલીલ કરતી રહી, પણ સુદામાનું ઘર કેવું છે તો કે નીચ ઘર ભીતડિયું પડી, શ્વાન મારજા આવે ચડી, કૂતરા બિલાડા ચડી આવે એવું તો એનું ઘર છે। અને એ ઘરની ગૃહિણી સુદામાને એમ કે છે કે તમે માગવા નહીં જાઓ તો શું થશે, એ તો તમે વિચારો કે આ બાળક પરણાવવા પડશે, સત્કુળની કન્યા ક્યાંથી મળશે। તો ઘરની જે પરિસ્થિતિ હોય તે, પણ આ સંસાર આ સમાજનું ચક્ર, તો એક બાજુ ક્યાંક આપણને સહેજ હસવું આવે એવી નાજુક સ્થિતિ સુદામાની પત્નીની ઉક્તિમાં, અને બીજી બાજુ સુદામો તો નિર્વેદમાં છે, એને આ બધાથી જાણે પર છે તેવી ભૂમિકામાં છે। પણ એ સુદામો જયારે દ્વારામાંથી જાય છે ત્યારનું એનું વર્ણન છે કે મુખ કુખનું જાડું વાધ્યું, એમ દાઢી એટલી બધી વધી ગયેલી છે અને કુખના વાળ પણ એટલા બધા વધી ગયેલા છે, અને એ સુદામો થાય ફટાક ફાટ્યા ખાસડા, ઉપાના રેણુંએ જાણે અભ્રછાયો, જાણે જાય મોટું સૈન્ય, કે એકલો સુદામો જાય છે, એના ખાસડામાંથી એટલી બધી ધૂળ ઉડે છે કે જાણે કોઈ લશ્કર હુમલો કરવા આવતું હોય એમ લાગે છે। અતિશયોક્તિમાંથી હાસ્ય જન્મે છે, કવિ અતિશયોક્તિ કરે છે અને હાસ્ય જન્માવે છે। પણ એ સુદામો દ્વારકા નગરીમાં પ્રવેશે છે, એ તો દ્વારકાનો વૈભવ જોઈને, જળાહળા નગરી જોઈને આભો બની ગયો છે, પણ છોકરા એને કાંકરી ચાળો કરે છે અને નાગર સ્ત્રીઓ એને જોઈને ઠઠ્ઠા મશ્કરી કરે છે, અને એમાં જે આયરની છે, જે વક્રતા છે, તે સૂક્ષ્મ પ્રકારનું હાસ્ય છે।
તાળી દઈ દઈ નાગર સ્ત્રી હસે, ધન્ય નગર આ નર વસે. અરે ધન્ય છે એ નગર જ્યાં સુદામો વસતો હશે. તાળી દઈ દઈ નાગર નાર હસે, ધન્ય નગર આ નર વસે. જે સ્ત્રીએ કર્યા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર. જેને વ્રત તપ કર્યા હશે એ સ્ત્રી આ ભરથારને પામી હશે, એમ મજાકમાં કહેવામાં આવે છે. નાગર સ્ત્રીઓ બીજી એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે છે, પણ અંતે જતા એ સાચું પુરવાર થાય છે. એવી જ વસ્તુ પ્રેમાનંદ નળાખ્યાનમાં બાહુકના વર્ણનમાં અને એ વખતે વાત કરે છે કે બાહુકનું રૂપ જોઈને પણ પેલી પડોશી સ્ત્રી કહે છે કે સારું થયું વિપત પડી, આ ભૂતથી છૂટી બા પડી. એમ સારું થયું કે એને વનમાં વિપત પડીને છૂટી પડી ગઈ હોય, પણ આ ભૂતથી તો છૂટી. અને એ નળ છે, પણ જુદી રીતે એ બાહુક એટલે કે કદરૂપો બની ગયો છે પોતાની યાચનાથી. તો શાપ અને વરદાનની એક દુનિયા છે. પણ સુદામો આ બધું વેઠતો વેઠતો કૃષ્ણની પાસે પહોંચે છે, અને ત્યારે એ બેની વચ્ચેનો જે સ્નેહ અને જે એમનું વાણી વર્તન ચાલે છે તે સૂક્ષ્મ હાસ્યના ઘણા ત્યાં પ્રસંગો છે. અને કૃષ્ણ એના આગળ અડધા અડધા થઈ જાય છે. તો રૂકમિણી અને બીજી નારીને તો ખબર પડે છે, પણ બીજી કૃષ્ણની અનેક રાણીઓને એની કઈ ખબર પડતી નથી એમ કે આ શું છે. અરે સુદામાના આવા, અરે કૃષ્ણના આવા ફૂટડા મિત્ર, એમ કરીને એ લોકો પણ સહેજ મજાક કરી લે છે. અને સુદામા તાંદુલની, અરે સુદામાના તાંદુલની મુઠ્ઠી કૃષ્ણને આરોગવા જાય ત્યારે રૂકમિણી એમનો હાથ પકડીને કહે છે કે અરે અમારા માટે પણ કઈ રાખજો. ત્યારે એના બે અર્થ થાય છે. પહેલો અર્થ અમારા માટે તાંદુલ રાખજો એમ, અને બીજો સૂક્ષ્મ અર્થ એ છે કે જો તમે આ તાંદુલ બધા જ આરોગી જશો તો તમારે એક કણની પાછળ કેટલું બધું આપવું પડશે, અને અમારી પાસે આ મહેલ મિલકત ધન વૈભવ કશું નહીં રહે એમ. એવા જે સૂક્ષ્મ અર્થો પ્રેમાનંદ કરી જાણે છે. વ્યવહારમાં આપણા અભણ મા બાપો, આપણા દાદા દાદી પણ આવી અનેક વાતો આપણને કરતા હતા, એટલે એ વ્યવહારમાં આપણને રોજે રોજના જીવનમાંથી મળે છે. અને સુદામાને કશું મળતું નથી, કૃષ્ણને હાથો હાથ કશું આપતા નથી. ત્યારે પ્રેમાનંદે સરસ કહ્યું છે કે સુદામાના મનમાં એમ થાય છે કે અરે એની આ પત્નીઓ જુએ છે ને એટલે નથી આપતો, બહાર નીકળીને આપશે. અને આપણે ત્યાં હંમેશા આવું હોય છે એમ કે મિત્ર પાસે આપણે માગવા જઈએ પૈસા, ત્યારે એની પત્ની ના જાણે એમ આપણે માગીએ છીએ, જરા બહાર આવને તારું કામ છે એમ એમ કરીને. તે પણ એ માટે પણ એક સરસ ઉક્તિ છે કે તમે કોઈ મિત્ર પાસે પૈસા લેવા જાઓ તો બે વખત જરા વિચાર કરજો કે તમારે બે માંથી કોની વધારે જરૂર છે, મિત્રની કે પૈસાની. તો સુદામા તો પત્નીનો મોકલ્યો ગયો છે ને, પેલી પત્નીઓ ભાભીઓ ઘેરી વળી છે એટલે નથી આપતો એમ માને છે, પણ ખરેખર કૃષ્ણ એને કશું નથી આપતો. ત્યારે સુદામાના ચિત્તમાં જે ડામાડોળ સ્થિતિ ઉભી થાય છે એનું સરસ આલેખન પ્રેમાનંદે કર્યું છે કે સુદામા જેવા ભક્તના મનમાં, ભક્તના ચિત્તમાં જે વિચારો ઉઠે છે તે વિચારો એને એક માણસ, અદનો માણસ બનાવે છે. સુદામો જો દૈવી હોય, એ ઉત્તમ ભક્ત હોય, એ પણ કૃષ્ણ જેવો જ હોય તો આપણે કશું નથી કહેવાનું. પણ માણસને હંમેશા રજકણ ચોટેલી હોય છે એમ, કેમકે માણસ પૃથ્વી લોકનો વાસી છે અને આપણને પડછાયો પડે છે મિત્રો. અને પડછાયો કોઈ દિવસ રંગીન નથી હોતો, આપણા કપડાં ભલે રંગીન હોય એમ, જીવનનું આ સત્ય છે. તો એ સુદામો વિચારે છે તો કેવું, માણસ જેવું જ વિચારે છે. એટલે સુદામો મને બહુ વાલો લાગે છે. એ એમ કે છે કે અરે કૃપણની પાસે ધન હોય ઘણું, માટે નગર એનું સોના તણું. હવે જોયો કંજૂસ છે, કૃપણની પાસે ધન હોય ઘણું, માટે નગર એનું સોના તણું, બાંધી મુઠીનો મિત્રાચાર, મોટો નિર્દય નંદ કુમાર. એમ કરીને એ પાછો વળે. શરૂઆતમાં તો સહેજ અફસોસ વ્યક્ત કરે છે કે એક ગુરુના અમે વિદ્યાર્થી, એ થઈ બેઠો પૃથ્વીપતિને મારા ઘરમાં ખાવા નથી. અને પછી આ વિચારે ને પછી છેલ્લે કહે છે કે સારું થયું ના આપ્યું તે, અને ઘેર જાય છે અને જુએ છે તો પોતાની ઝૂંપડી હતી ત્યાં તો મહેલ થઈ ગયો છે. પણ એને તો એમ લાગે કે અરે જોયું ને, માગવા ગયા પત્નીના કહેવાથી તો લૂંટાઈ ગયા, અને એક ઝૂંપડી હતી તે પણ આપણા જમાનામાં કોઈ બિલ્ડર ખસેડી દે ને એમ, એને એ રીતે ખસેડી દીધી છે એમ. પણ જરાક સરસ રીતે એ તો ચમત્કાર કરીને બતાવ્યું છે.
માત્ર કેવું છે કે વિશ્વાસ છે એ તમને જીતાડે છે. સુદામાના કઈ કૃષ્ણના ચમત્કારો ને નહીં, પણ તમે જેનામાં આસ્થા મૂકો એને પૂરેપૂરી આસ્થા મૂકો તો કામ થાય. એમ આપણે બધા મંદિરમાં શંકરને ડુબાડવા જઈએ, વરસાદ ના આવતો હોય તો, પણ છત્રી લઈને ન જતા, એમ આપણે એમ જ જઈએ છીએ. ખરેખર તો શ્રદ્ધા હોય તો છત્રી લઈને જઈએ, કેમ કે વળતા વરસાદ થવાનો છે ને, પણ એવું નથી. તે વાત લાંબી નથી કરવી મારે, પણ આવા અનેક દ્રશ્યો. પણ એક પેલું ઉદાહરણ મને કહેવાનું મન થાય છે કે નારદ નળાખ્યાનમાં નળ પાસે જઈને કહે છે કે દમયંતી તો આવી આવી રૂપાળી છે, દમયંતી નું આલેખન કરે છે, ને પછી કે છે કે ચંદ્ર ને ઘડ્યો ને બ્રહ્માએ, પછી જે માટી વધેલી ને એમાંથી દમયંતી ને ઘડી છે એમ. એટલે નળને પૂછવાનું મન થાય છે કે ભલા માણસ, ચંદ્ર તો કેટલા બધા વર્ષોથી સદીઓથી ઘડેલો છે અને ત્યારની દમયંતી ને ઘડીને મૂકી રાખેલી, તો નારદ તો કુશળ છે, તરત કે છે કે હા ત્યારની ઘડેલી, પણ એના યોગ્ય મૂર્તિઓ જન્મે ત્યારે જન્મે ને, તો એ સરસ રીતે મૂકે છે આ લોકો. એટલે ક્યારેક હળવી ક્ષણો પણ આવે, અને ત્યાં પણ એવી ઘણી બધી ક્ષણો છે. તો આપણા મધ્યકાળના ઉત્તમ હાસ્ય કવિઓમાં પ્રેમાનંદ છે, અખાને તો ભૂલાય જ નહીં, અર્વાચીન કાળમાં દલપતરામ છે, સહેજ આગળ બને તો હું એનો ઉલ્લેખ કરું છું. પણ હાસ્ય જન્મવાના જે કારણો છે તે સામાન્ય રીતે બધું સ્વાભાવિક હોય તો હાસ્ય નથી જન્મતું, પણ અસ્વાભાવિકતામાંથી હાસ્ય જન્મે છે. એટલે કે અસંગતિમાંથી, વિસંગતિમાંથી, વિડંબનામાંથી અને વૈચિત્ર્યમાંથી હાસ્યનો જન્મ થાય છે. એટલે કે વિદૂષક રંગલો રંગલી, એમની વેશભૂષા, દ્વિઅર્થી ભાષા, વાંકા અને વાંકા વેણ અને કોઈના મારકણા ને, આ બધી જ વસ્તુઓ હાસ્ય જન્માવે છે એમ હાસ્યના નિમિત્તો એને કહ્યા છે. હાસ્યના ઉદ્દીપકો અને ઉદ્દીપનો પણ હોય છે. સાહિત્યની ભાષામાં ભરત મુનિએ જે રસશાસ્ત્ર રચ્યું એમાં એને ઉદ્દીપન વિભાવો, આલંબન વિભાવો ગણાવેલા છે, અને એ વિભાવો ઉપરાંત બીજા જે તે રસને જન્માવવા માટેના સ્થાયી ભાવમાંથી રસ જન્મે છે, તો જેમ રતિ છે તો રતિમાંથી શૃંગાર જન્મે છે, એમ હાસ નામના સ્થાયી ભાવમાંથી હાસ્ય રસનો જન્મ થાય છે. પણ બીજા વિભાવો હોય છે, એટલે કે એને આલંબન કશું લેવું પડે, તે આલંબન મળે એટલે એને ઉદ્દીપન કરવા માટેનું, એટલે કે એને ઉદ્દીપક ઉત્તેજના માટેનું એને કોઈ ઉદ્દીપન જોઈએ, તો તે પ્રકારનો વિભાવ. એને વ્યભિચારી ભાવો પણ કયા છે, બીજા સંચારી ભાવો પણ હોય છે. પણ કઈ હું રસશાસ્ત્રની સમીક્ષા તમારી સામે કરીશ નહીં, પણ આટલું જાણવા જેવું છે કે આનું પણ એક શાસ્ત્ર છે. દરેક વસ્તુનું એક શાસ્ત્ર હોય છે, અને એ શાસ્ત્ર સહેજ જાણેલું સારું એમ. એટલે પેલો બહેરો બે વાર હશે એવું આપણે ન કરી બેસીએ, એટલા માટે એનો ઉલ્લેખ મેં કર્યો. એકલા નથી હસી શકાતું એ વાતનો મેં આગળ ઉલ્લેખ કર્યો. પણ હાસ્યના મુખ્ય બે ભેદો છે, આત્મસ્થ અને પરસ્થ. તમે એને આત્મનિષ્ઠ પણ કહો, અને બીજું તે પરનિષ્ઠ છે. આપણા ચિત્તમાં કોઈ વિચાર જન્મે અને જે હાસ્યની ભૂમિકા આપણી અંદર પડેલી હોય તે આત્મનિષ્ઠ હાસ્ય છે, પણ બીજા બહારની ભૂમિકા અને બીજા વડે થતી ભૂમિકા હોય ને આપણે હસીએ તો તે પરનિષ્ઠ હાસ્ય છે. પણ ઉત્તમ હાસ્ય તો એ છે કે જે ડંખીલું ન હોય. એટલે ખરેખર તો મારે એ વાત તમને કહેવી જોઈએ કે જે માણસ જાત ઉપર હસે છે, તમે ગઈકાલે સાંભળ્યું હોય તો રતિલાલ બોરીસાગરે જે વાત કરી એમાં એમણે પોતાની જાતને કેન્દ્રમાં રાખીને વાત કરી એમ. એટલે તમે પોતાની જાતે મજાક કરો અને મજા માણો ત્યારે તે નિર્દંશ હાસ્ય છે, એમાં તમને કોઈના ઉપર ડંખ નથી. પણ ભદ્રમ ભદ્રમાં કેટલું હાસ્ય તમે એ જમાનાના સંદર્ભમાં જોશો તો ડંખીલું હાસ્ય છે એમ. ભદ્રમ ભદ્રની જે ચોક્કસ પ્રકારની મજાકો થાય છે કે બધું, તો એમાં એ જમાનાના કેટલીક વ્યક્તિઓને વણી લઈને એ કામ કરવામાં આવેલું. ભદ્રમભદ્રનો બીજો એક ઉલ્લેખ પછી કરું છું. બીજાનો ઉપહાસ કરીએ આપણે, કોઈ માણસ પડી જાય, ભલે કેળાની છાલ ઉપરથી પડે અને રસ્તા વચ્ચે પડે તો સહેજ આપણે હસીએ છીએ, પણ બીજાને નિમિત્ત બનાવીને, બીજાની વિડંબના કરવા, બીજાને દુઃખ આપવા, બીજાને એનો ઉપહાસ કરવા આપણે હસીએ ત્યારે એ ડંખીલું હાસ્ય હોય છે. એ હાસ્ય એટલું સારું નથી ગણાયું શાસ્ત્રમાં. અને ત્રીજું હાસ્ય જે ઉત્તમ ગણવું હોય તો એ પણ ગણી શકાય, તે છે કે આપણે બધાની સાથે રહીને હસીએ, ના આપણે જુદા પડીએ ના બીજાને જુદા પાડીએ, પણ લેટ અસ એન્જોય એમ કહીને આપણે જે હસીએ તે હાસ્યને ઉત્તમ હાસ્ય
કહેલું છે. હાસ્યના છ પ્રભેદો ગણાવેલા છે અને બધા જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે શાસ્ત્રમાં ગણાવ્યા છે. પણ પહેલા પ્રકારનું હાસ્ય છે તે સ્મિત છે, જે આપણે પ્રેમની પ્રથમ ભૂમિકામાં અથવા તો સહેજ નવા પડોશી રહેવા આવે ને ત્યારે આપણે માપી માપીને પેલા ઓળખીએ ને થોડું હાસ્ય આપીએ તે સ્મિત છે. જેમાં દાંત ન દેખાય એની આપણે કાળજી લઈએ છીએ, બિલકુલ. અને બીજા પ્રકારનું હાસ્ય છે તે હસિત છે, જે આ કાર્યક્રમના આયોજકોમાંના પણ એક છે. તો જે હસિત છે એમાં સહેજ એમ હોઠ વધારે વિસ્તરે છે અને સહેજ આંખોમાં પણ વિસ્ફારિકતાનો ભાવ આવે છે અને દાંત દેખાય ન દેખાય એવા પ્રકારનું હાસ્ય તે બીજા પ્રકારનું હસિત. ત્રીજું વિહસિત છે અને એમાં દાંત દેખાય છે અને સહેજ અવાજ આવવાની શરૂઆત થાય છે. ચોથા પ્રકારનું હાસ્ય છે તે ઉપહસિત છે, એમાં ખભા સહેજ હાલે છે, ગાલ લાલ થવા માંડે છે, આંખો વધારે વિસ્ફારિત થાય છે, તે ઉપહસિત છે. અપહસિત છે તે એટલું બધું જુદા પ્રકારનું છે કે માણસ ખડખડાટ હસે છે, એની આંખમાંથી પાણી આવે છે અને એના ખભા હાલી ઉઠે છે તે. અને અતિહસિત છે, એમાં પેટ પકડીને માણસ હસે છે, એની આંખમાં આંસુ આવે છે, એના ચહેરા ઉપર વિક્રિયા દેખાય છે, તમને માત્ર ક્રિયા નહીં વિક્રિયા દેખાય છે, તે છઠ્ઠા પ્રકારનું હાસ્ય છે. જોવાની વાત એ છે શાહ સાહેબ કે જે પહેલા બે પ્રકારના હાસ્ય કયા છે સ્મિત અને હસિત, તો એના આધારે લોકોએ માણસોના પ્રકાર પાડેલા છે કે સમાજના અમુક વર્ગના જે સુજ્ઞજનો છે, એ સુજ્ઞજનો છે અથવા ઉપલા વર્ગના લોકો છે તે પહેલા બે પ્રકારનું હાસ્ય કરે છે સ્મિત અને હસિત. મધ્યમ વર્ગના લોકો છે, મહેશભાઈ આપણા જેવા હશે, તે વિહસિત અને ઉપહસિત પ્રકારનું હાસ્ય કરે છે. અને ત્રીજા વર્ગના લોકો છે જે અપહસિત અને અતિહસિત, જે ખડખડાટ હાસ્ય કરે છે તે પ્રકારના લોકો. પણ ક્યારેક એ વર્ગમાં પણ જવું અને ખડખડાટ હસી લેવું જોઈએ, કેમ કે હસવું એ ઔષધ કહેવાયું છે આપણા જમાનામાં અને દરેક જમાનામાં. હાસ્યની થેરેપી વિશે મુકુંદભાઈ વાત કરશે તમને ત્યારે એ ઉલ્લેખો બધા કરશે, એટલે હું એમાં બહુ ઊંડાણમાં આગળ જતો નથી. પણ આ ઉપરાંત પણ મારે એ કહેવું છે કે હાસ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારોમાં વિભાજિત છે. બીજા તે એક તો વર્તનમાંથી પ્રગટતું હાસ્ય, એટલે કે વિદૂષક વગેરે જે ચેષ્ટાઓ કરે છે. હું કંઈક અંશે મિમિક્રીના હાસ્યને પણ જો એ માત્ર અમુક પ્રકારના અવાજો અને એમાંથી જન્મતું હોય તો તે પહેલા પ્રકારનું વર્તનમાંથી પ્રગટતું સ્થૂળ હાસ્ય છે, એ ચેષ્ટાઓમાંથી પ્રગટ થાય છે અને એ સ્થૂળ પ્રકારનું છે, એટલે કે જાડું હાસ્ય છે. આપણી ભાષામાં કહીએ તો એમ જાડું હાસ્ય છે. તમને અમુક માણસને સુખ પણ ચડે કે આમાં શું હસતો હશે આ માણસ, એમ ઠીક નથી એમ લાગે કોઈને, તે પ્રકારનું હાસ્ય છે. અને બીજું હાસ્ય છે તે શબ્દમૂલક હાસ્ય છે, એટલે કે શબ્દમાં ચબરાખ્યા ની વાત જવા દઈએ. કેટલાક લોકો એવા ચબરાખ્યા પણ કરે છે પણ શબ્દમાં દ્વિઅર્થ, જેમ કે દલપતરામ તરત આપણને યાદ આવે કે પેલો શરણાઈ વાળું કાવ્ય છે, તો બિચારો આવે છે અને નીચે આવીને એને એમ કે છે કે પોલું હતું અને વગાડ્યું, એમાં તે શીખરી કારીગરી, સામેલું વગાડે તો જાણું કે શાણું છે. તો આમાં જે શબ્દમૂલક હાસ્ય છે, પણ દલપતરામ એથી પણ એક માત્ર મૂકે છે ને કે દીવાનથી દરબારમાં છે અનભરું ગોર, જોતા કોઈ જણાય નહીં શાહુકાર કે ચોર, દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર. આ રાજાનો દીવાન જ એવો છે કે આ દરબારમાં અંધારું ઘોર છે, શાહુકાર કે ચોર કોઈ જણાતું નથી, એમ એ કહે છે. ત્યાં અંધારું ઘોર નો અર્થ એ કરવાનો છે કે કાયદો જ નથી એમ, દીવાન એવો છે દીવાનથી દીવાન વડે એમ. અને જયારે દીવાને રાજાને ફરિયાદ કરી કે આ કવિ આવું કે છે, ત્યારે કવિ એમ કહ્યું કે મેં એમ નથી કહ્યું, મેં એમ કહ્યું કે દીવાન નથી એટલે અંધારું ઘોર, દીવા નથી એમ. તો એ શબ્દ ચમત્કૃતિ છે, પણ એ પ્રમાણમાં એમાં પણ થોડી સૂક્ષ્મતા આવે છે. આવા અનેક ઉદાહરણો આપણે અખામાંથી અને પ્રેમાનંદમાંથી, રમણભાઈ નીલકંઠમાંથી લઈ શકીએ, ભદ્રમ ભદ્રમાંથી પણ એ પ્રકારના મળે. કોઈ માણસ બહુ ચોખલિયું બોલે, જેમ કે સાયકલના આગલા ટાયરમાંથી હવા કોણે કાઢી નાખી, એમ કહેવાને બદલે સંસ્કૃત બોલતો હોય અને સંસ્કૃત આડ્ય ભાષામાં બોલતો હોય તો એમ કે મારી દ્વિચક્ર વાહિનીના અગ્રચક્રમાંથી અનિલને કોણે મુક્ત કર્યો. તો કોઈ માણસને સમજ જ ન પડે કે આ માણસ શું બોલે છે એમ. જેમ ભદ્રમ ભદ્રે બારીમાં ડોકું નાખીને પેલાને એમ કહ્યું કે
મને મોહમય નગરીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે અને એ દેવી તવ કર્તવ્ય છે. એટલે પેલો એના નાક ઉપર, એટલે એ બહાર નીકળીને આરામ યવન નો સ્પર્શ થયો છે એટલે સ્નાન કરો. આવા તો અનેક ઉદાહરણો ભદ્રંભદ્ર માંથી મળી શકે. ભદ્રંભદ્ર નું હાસ્ય નડિયાદના લોકો એ શું કામ, બધાએ જ માણવું જોઈએ. પણ નડિયાદ નો સંદર્ભ એમાં ઘણો બધો છે એટલે એ ભૂમિકાએ પણ એને માણવું જોઈએ. તો શબ્દ મૂલક હાસ્ય છે એટલે કે શબ્દ મૂલક, એમાં અર્થમૂલક પણ આવી જાય. પણ અર્થમૂલક હાસ્યને આપણે જો ત્રીજા પ્રકારમાં મૂકીએ તો સૌથી સૂક્ષ્મ પ્રકારનું અને ઉત્તમ પુરુષોને ગમતું, ઉત્તમ નાયિકાઓને ગમતું હાસ્ય છે તે આ સૂક્ષ્મ પ્રકારનું હાસ્ય. તે અર્થમૂલક છે, એમાં અર્થમાં જ એવી બધી ખૂબીઓ છે કે આપણને ઘણા માણસોને એમ કહેતા કે ન થઈ ને ટ્યુબલાઇટ તમને, એમ તો એ પ્રકારનું હાસ્ય છે. કેટલાક ઉદાહરણો મારી પાસે એમાંથી છે કે એટલા બધા પતિ પત્નીઓના એમાં ઉદાહરણો મૂકેલા છે, પણ કેટલાક સ્થૂળ છે ને કેટલાક આ પ્રકારના સૂક્ષ્મ છે. હું એમાં જતો નથી કેમ કે મારી એ દિશા નથી. તો આ અર્થમૂલક, પણ મારે એમ કહેવું જોઈએ કે એમાં વ્યંગ છે, એમાં મર્મ છે, એમાં એક જાતની વીટ છે, અંગ્રેજીમાં જેને વીટ કહીએ એ પ્રકારનું હાસ્ય છે. અને ચોથો પ્રકાર મૂકવો હોય તો તે બ્લેક હ્યુમરનો છે, પણ એ સર્વથા આનાથી જુદી વસ્તુ છે, હું એને આની સાથે ભેળવું નહીં. એ ભૂમિકાએ હાસ્યની વાત કરી શકાય. મારો ખ્યાલ છે કે આથી વધારે કશી મારે વાત કરવાની હોય નહીં. મારી પાસે ઘણા ઉદાહરણો છે પણ હું એવી કોઈ ચેષ્ટા, અનધિકાર ચેષ્ટા નહીં કરું. આપ સૌ આટલી શાંતિથી મને સાંભળ્યો, મેં મારો નિર્ધારિત સમય પૂરો કર્યો, બલકે 5-1 મિનિટ મેં બચાવીને આપ સૌને માટે રાખી છે. ધન્યવાદ, આભાર. નડિયાદના નગરજનો, હાસ્ય વિશેની આપણે ઘણી વાત સાંભળી. આમ જોવા જઈએ તો હાસ્ય શું છે, કેવી રીતે જન્મે છે, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ, આની લગભગ મને ખબર નથી. પણ એટલું જાણું છું કે હું લોકોને હસાઈ શકું છું. સાહેબે કીધું કે હાસ્ય અને રુદનમાં કઈ બહુ ફેર નથી, એક પાતળી રેખા જ છે. એક બાઈએ 2 લીટી લખી છે પણ બહુ સરસ લખી છે. 1 લીટીમાં હાસ્ય લખ્યું છે અને 2 લીટીમાં રુદન લખ્યું છે. માત્ર 2 લીટી એની કવિતા છે. 1 લીટીમાં હાસ્ય છે, 2 લીટીમાં રુદન છે. એને 1 લીટીમાં લખ્યું છે કે પાપણ ને તાંતણે મેં બાંધ્યો તો રોયા ને, આ પાપણ ના તાંતણે મેં બાંધ્યો તો રોયા ને, તોય મોં મારો ના થયો. આ પાપણ ને તાંતણે બાંધ્યો તો મેં રોયા ને, તોય મોં મારો ના થયો. પણ કોણ જાણે કેમ આજ દિલ દઈ બેઠો એના ચાર ઊંચકનાર ને, કે પાપણ ને તાંતણે મેં બાંધ્યો તો રોયા ને, તોય મોં મારો ના થયો. પણ કોણ જાણે કેમ આજ દિલ દઈ બેઠો એના ચાર ઊંચકનાર ને. હાસ્ય અને રુદન ની અંદર આટલો જ ફરક છે, એક વચ્ચે પાતળી રેખા છે. તમને બધાને ખબર છે હશે એનું ઘર વસે, કહેવત પડી ગઈ છે. પણ અહીં હાથ રાખીને કહો, ઘર વસ્યા પછી હાસ્ય રહ્યું છે? એ જતું રહેલું હાસ્ય પાછું લાવવાનું છે. અને એ આ દેશની અંદર, આપણા ભારત દેશની અંદર આ હાસ્ય પાછું લાવવાનું છે. એટલે અમે એ હાસ્ય, એક શાયર બહુ સરસ લખે છે કે છત્ર જતા જેમ છાયા નથી, મા બાપ મરી ગયા હોય તો કદાચ આપણે મિત્રોની જોડે ફરીએ છીએ, જ્ઞાતિમાં જઈએ છીએ, વર્ષો જાય છે, ભૂલીએ જઈએ છીએ, ખ્યાલ બહાર જતું રહે છે, પણ જીવી શકીએ છીએ, મરી નથી જતા. મા બાપ વગર મરી ગયો એનો દાખલા નથી. તો કે છત્ર જતા જેમ છાયા નથી, પણ તમારે ત્યાં પ્રસંગ હોય
અને કઈક મુશ્કેલી પડી હોય ત્યારે તમારા ઘરનો વડીલ તમને તરત યાદ આવે કે આજે બાપુજી હોત તો સરસ, આ પ્રશ્ન નડ્યો ન હોત. તો કે છત્ર જતા જેમ છાયા નથી, મન મરી જતા માયા નથી, કઈક અનામી એવા થયા છે જે આલમમાં ઓળખાયા નથી. ગરીબીની કેવી કસોટી કસે છે, દશાડન ખીલી થઈને કેવી બેસે છે. ભાગ્ય અને હાસ્ય બે સાથે વસે એવા કોઈના લેખ લખાયા નથી. ભાગ્ય અને હાસ્ય બે સાથે વસે એવા કોઈના લેખ લખાયા નથી. છત્ર જતા જેમ છાયા નથી અને મન મરી જતા માયા નથી. હું આમની માફક કોઈ લીગલી વાત કરી ન શકું, કારણ કે બિલકુલ મારા સબ્જેક્ટવારની વાત છે. મને ઇન્વિટેશન આપ્યું છે, હું એક હાસ્ય કલાકાર તરીકે નામાંકિત છું, એટલે આને માટેનો જાણકાર છું, એટલે નહીં. નડિયાદમાં ફરો છો, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નાના બાળકોની જ્યાં નિશાળ છે, બાલ મંદિરો છે, તમે જુઓ છો. મ્યુનિસિપલ કોર્પોરેશન થાંભલો રોપી ત્રિકોણાકારનું બોર્ડ લગાડી છોકરાને દોડતો બતાવી નીચે લખે ધીમે આંકો. આ બોર્ડ કોઈ કોલેજ આગળ જોયું? કેમ ત્યાં નથી લગાડતા? કારણ કે ત્યાં બધા ધીમે જ ચલાવે છે. કારણ કે ત્યાં જોતા જોતા જવાનું. અહી નાના છોકરા નિયાળમાં લેવાનું શું? એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન નાના છોકરાઓની નિશાળ આગળ થાંભલા મારે છે કે ધીમે આંકો. હવે જોક કોને? અમે તો પબ્લિક માંથી જોક લઈને પબ્લિકને કહેતા હોઈએ. કોઈ ચોપડીની જોક ચાલતી નથી. એટલું સમજી લેજો કે ચોપડીમાં છપાયેલી કોઈ જોક, 2.5 રૂપિયાનું પુસ્તક બહાર પડે છે, એમાં 8 આના જ લેખક ના હોય છે. આ દેશની નબળાઈ છે આપણી. મેં જાહેરમાં કહેલું છે, તમને કહું છું, ગુજરાતના અને ગુજરાતી પ્રજામાં એટલા બધા માણસો, એટલા બધા દુઃખી માણસોને મેં અસાયા છે. લેખકોએ એટલી બધી વાર્તા લખી લખીને લોકોને અસાયા છે. લોકોને પેપર વાંચતા કરી દીધા છે, વાર્તા વાંચતા કરી દીધા છે. હજી સુધી પૂછો એમને સરકારે કોઈ બિરુદ આપ્યું? પણ જો તમે સમાજને નડો, તમે રાજકારણને નડો અને તમે પોલીસ ખાતાને નડો તો સરકાર તમને ડોનનું બિરુદ આપે. ડોન આમથી વાંચો, એ નડો તો ડોનનું બિરુદ. પણ અમારે કોઈ બિરુદ સાથે નિસ્બત નથી. પહેલી વાત, આ અમારે તો પ્રેક્ષક ઓડિટોરિયમમાં જેટલું આવ્યું છે એમાંથી એકાદ પ્રેક્ષક જો અમને કદાચ એવું મળી જાય. આબુમાં આપણે ગુજરાતી પ્રતિષ્ઠિત વેપારી રહે છે, જેમનું નામ તમને કહી દઉં, બાહુભાઈ કાશ્યપ. પર્વત ઉપરથી નીચે ઉતરે ને આબુના પહાડ ઉપરથી તો રસ્તાની અંદર જે હોટલ કે મસ્જિદ હોય, મંદિર કે મસ્જિદ હોય, ત્યાં ગાડી ઉભી રાખે અને ઉભી રાખીને પેલા હોટલ આગળ જે ગરીબ લાઈન સર ઉભા હોય જમવા માટે, માલિકને પૂછે કે આ કેટલા જણ છે, ગણી લો. એના મહેતાજીને બોલાવીને માણસ ગણાવે તો કે 70 છે, 70 ને જમાડવાના છે, કેટલા પૈસા થાય? તો કે આટલા, લઈ લો. મસ્જિદ આગળ ગાડી ઉભી રાખે, મંદિર આગળ ઉભી રાખે. મેં બાહુભાઈ ને કીધું કે બાહુભાઈ, કે તમે જમાડો છો, નો ડાઉટ સારી વસ્તુ છે, એમાં કઈ તમે ખરાબ કામ નથી કરતા, પણ આમાં એકાદ માણસ એવો બી જમી જશે ક્યારેક? આમાં કેટલાય માણસ એવા હશે જે જમી જશે જે નોકરી કરવાને લાયક છે અને લાઈનમાં ઉભા છે, એવા જમી જશે તો તમારો પૈસો વેડફાઈ જશે. મન કે મહેશભાઈ, હું 100 માણસને જમાડું છું,
એમાં એક માણસ તો એવો હશે ને કે જે ત્રણ દિવસ નો ભૂખ્યો હશે ને મારો રોટલો ખાશે. મેં કીધું આ એવો એક મળે, મન કે એકને શોધવા માટે હું 99 ને જમાડું છું. અમારા ઓડિટોરિયમમાં બેઠેલો પ્રેક્ષક સુખી જ છે તો જ આ ઓડિટોરિયમ સુધી આવ્યો છે. પણ કોક એકાદ અમને એવું મળી જાય કે જેના ઘરમાં પ્રોબ્લેમ હોય, જેના ઘરમાં દુઃખી હોય, એવી કોઈ દીકરી મળી જાય કે જેને બાપને ઘેર જવા ના દેતા હોય, બાપનું મોં જોવા ના દેખાતું જોવા મળતું હોય, બસ એવી દીકરી અમારા કહેવાય કાર્યક્રમની અંદર આવીને હસીને જો અહીંથી બહાર જાય તો અમારા માટે બધું આવી ગયું, બધા બિરુદો આવી ગયા, પછી અમારે કોઈ બિરુદની જરૂર નથી. અમે ખાલી વાંચીએ છીએ, એમાંથી મેળવીએ છીએ, પ્રેક્ષકોમાંથી મેળવીએ છીએ. મોરારજીભાઈ દેસાઈને 90 વર્ષ પૂરા થયા ત્યારે છાપામાં તમને ખ્યાલ હોય તો ફોટો આવ્યો હતો, તમે બધાએ વાંચ્યો છે, પણ તમે વિચાર્યું નહીં કઈ અમે અમારા મગજ એમ જ દોડે. અડધા પાનાનો ફોટો હતો મોરારજીભાઈ દેસાઈનો. મોરારજીભાઈ દેસાઈએ 90 વર્ષ પૂરા કર્યા, નીચે હીરો હોન્ડાની જાહેરાત હતી, 1 લીટરમાં 90 કિલોમીટર. હવે તમે ના વાંચો, અમે આવું વાંચી લઈએ. એટલે અમે આવું મેળવવાનો પ્રયત્ન કરીએ જેથી આવું કઈક મેળવીને પણ અમે સમાજના ચરણે ધરીને સમાજના વ્યક્તિઓને અમે હસાઈ શકીએ. મને પૂછ્યું કે તમે હાસ્ય કલાકાર કેવી રીતે બન્યા? મેં કીધું હાસ્યને ને રુદનને બહુ એક પાતળી રેખા છે. એક શાયરે બહુ સરસ કીધું છે કે એક હાદસા જો હાદસો કી હદ સે ગુજર ગયા, એક હાદસા જો હાદસો કી હદ સે ગુજર ગયા, ભરી બરસાત મેં મેરા ઘર જલ ગયા. હાસ્ય કલાકાર જેમ એમણે કીધું મારો ત્રીજો નંબર આપવા જેવો છે, હું ખરેખર હસી નથી શકતો, હું હસાઈ શકું છું, હસી નથી શકતો, એટલે મેળવું છું લોકો પાસેથી. મને ગુજરાતીઓ બહુ ગમે છે, હું ગુજરાતી છું એટલે નહીં, આપણી ખાસિયતો બહુ મજાની છે. ગુજરાતીઓની ખાસિયત સરસ છે, વસ્તુ સામે દેખાતી હોય આને પૂછે એમ નામ ગુજરાતી. આટલું ગોઠવ્યું હતું તો એક ભાઈ પૂછતા હતા પ્રોગ્રામ છે, મેં કહું ના બધું વેચવા લાયા, અમદાવાદ ના વેચાયું તો અહીં લાયા. એની ક્યાં વાત કરો છો? અમારે ત્યાં એક જણ ગુજરી ગયું, તમે લઈને નીકળ્યા ખબરે, તો એક જણ દુકાનમાંથી પૂછે કોણ? મેં કહું શંકરભાઈ. મન કે ગયા? મેં કહું ના, રોજ આ ટાઈમે લઈને ફરવા નીકળીએ. અમને પાછા મેલી આવીશું, આ આપણી ખાસિયત, વસ્તુ સામે દેખાતી હોય એને પૂછે. મારી ઘણી વાતો એવી હશે કે સમાજને નથી ગમતી. ભાઈએ એનાઉન્સ કર્યું કે મહેશ શાસ્ત્રીના મુંબઈમાં ટિકિટ શો ચાલે છે, પણ ટિકિટ શોમાં આવેલા પ્રેક્ષકોને પણ હું ઘણી વાર એક એવી વાત કરતો હોઉં છું ક્યારેક કે જે પ્રેક્ષકોને સમાજને ક્યારેક થોડીક નથી ઉતરતી. જેટલા યુવાન મિત્રો આવ્યા છે એને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે 10 વર્ષના થયા ત્યાં સુધી જે મા બાપ તમારી આંગળી ઝાલી તમને નિશાળના દરવાજા સુધી મૂકી ગયા છે, એ મા બાપને જિંદગીના છેલ્લા 10 વર્ષ આંગળી ઝાલી મંદિરના દરવાજા સુધી મૂકી આવજો. કારણ કે અત્યારે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં એક મા બાપ 7 છોકરાને ઉછેરી શકે છે, 7 છોકરા ભેગા થઈને એક મા બાપ નથી સાચવી શકતા. મેં ગુજરાતના ઘણા કુટુંબો જોયા છે કે પરણાયેલા દીકરાને ઘરની અંદર મા બાપ નડે છે. આ સાહેબ માર્ક કરવા જેવું છું, પરણાયેલા દીકરાને ઘરમાં મા બાપ નડે છે, જેમ ટીવીમાં મેચ જોતી વખતે આપણને જાહેરાત નડે છે. પણ આવા યુવાનોને હું અપીલ કરું છું કે ભાઈ
એ જાહેરાત છે તો મેં તમે જોઈ શકો છો. ભલે મોડી સમજણ પડે, આપણે તાલી ગમે ત્યારે પાડવાની. મને તાલી સાથે નિસ્બત નથી, મને તો મારી વાત તમે પચાવો ને તો બહુ છે, સમજી જાઓ ને તો મજાની વાત છે, ગળે ઉતારી લો તો બી આનંદની વાત છે. તોય મારું નડિયાદમાં તો ઘણી વાર આવી ગયો, પણ તોય ઘણા વર્ષે આજે અમારે જૂના મિત્રો મળ્યા મને કે નડિયાદમાં મહેશ તું આવ્યો જ નથી. અરે ભાઈ, મેં કીધું કેટલા બધા વર્ષો થઈ ગયા, આજે હું પહેલી વાર કેટલા વર્ષો પછી હું નડિયાદના આંગણે આવ્યો છું. અમારી વાત સ્વીકારી લેતો બહુ છે. ત્યારે હું એ લોકોને કહું છું કે તમારા સ્પોન્સરોને પહેલા સાચવજો, એ છે તો તમે પિક્ચર જોઈ શકો છો, એ છે તો તમે મેચ નિહાળી શકો છો. કારણ મને ખબર છે કે ઘણાને આવી વસ્તુ નથી ગમતી હોતી. સમાજને સારી અને સાચી વસ્તુ સમાજના ગળે જલ્દી નથી ઉતરતી, હું જાણું છું, તમે જાણો છો, તમને ખબર છે. દૂધ વેચવા વાળાએ ઘેરે ઘેર જવું પડે છે, દારૂ વાળાએ જવું પડે. આપણે ત્યાં તો છૂટું નથી, ખાલી એટલું જ કે માલ આવી ગયો છે. પેલો મંદિર પાછળ 20 બાટલી લઈને ઉભો હોય તો વેચી જાય, કારણ કે એને ખરાબ વસ્તુ વેચવી છે. પેલા એ સારી વસ્તુ વેચવી છે તો ઘેરે ઘેર જવું પડે છે દૂધની થેલીઓ લઈને. સારી વસ્તુ સમાજના ગળે જલ્દી નથી ઉતરતી. ઘણી ચોક અમારી એવી હશે કે તમને ઘેર ગયા પછી મજા આવશે, જેને આપણે વીટ કહીએ છીએ. સાહેબે જે કીધું વીટનો એક પ્રકાર છે. એક ભાઈ ગાલ ઉપર દાજ્યા હતા, મેં કહું અહીં કેવી રીતે દાજ્યા હતા કે ઇસ્ત્રી કરતો તો ટેલિફોનની ઘંટડી વાગી. હમણાંની વાત કરું, મારી બાજુમાં એક ભાઈ બેઠેલો હોટલમાં, નાસ્તો મંગાયો, એને મસાલાનો ઢોસો મંગાયો. ઢોસો જ કોણ તમે, મસાલાનો ઢોસો, એમાં તો બે ચમચી આવે, એક કાંટો ને એક ચમચી. એનથી એને આખો ઢોસો ખોલી નાખ્યો, ઢોસાનો ઉઘાડો કરી નાખ્યો, અંદરથી મસાલો ખાઈ ગયો. એ ખાઈને જતો તો મેં હાથ પકડ્યો, મેં કહો આવી રીતે ખાવાનું, મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી. હવે તો આપણે ત્યાં બધા હોશિયાર થઈ ગયા છે. મેં તો અમેરિકામાં કહ્યું છે કે તમે ગુજરાતીને શું માનો છો, સિંધી પાસેથી માલ વેચાતો લે, સિંધી પાસેથી મારવાડીને વેચે અને નફો કરે, એમ નામ ગુજરાત. એક માર ખાઈ ગયા શેર બજાર, એમાં હાથા ના મળ્યા બધા. અમારે ત્યાં ઘણા કાગળિયા લઈને બેઠા છે, તમને નવાઈ લાગશે, હવાના પોરમાં ઉઠીને દાંતણ નથી કરતા, એમની પાસે કોલગેટ ના શેર પડ્યા છે અને હંચણ પડે કે ના પડે લઈ જ લો. અમે પોલને નાખ્યા, પેલા એક ભાઈ આવીને કે આજનો ઇન્ડેક્સ ઊંચો છે, કાકો કે બધા ઇન્ડેક્સ લઈ લો, પણ હમજે નહીં ઇન્ડેક્સ એટલે શું. આપણી ગુજરાતીઓની મોટા મોટા બાજુવાળો લે છે લઈ લો, આપણે વાંધો જ નહીં, ફાવે કે ના ફાવે. મેં તમને જે કીધું, તમે નડિયાદમાં તમારે શું કાયદો છે મને ખબર નથી, પણ પોળોમાં રહેતા છે એને ખબર છે, સોસાયટીમાં રહેતા છે સુખી છે. કારણ કે સોસાયટીમાં બાજુવાળા બેનને તમારા ઘરની અંદર આવવું હોય તો કોલબેલ વગાડવો પડે અથવા દરવાજો ખકડાવવો પડે. અમારે કોલબેલ ની 80-80 બાજુવાળી બાયને લાત મારીને ઘૂસી જાય ઘરમાં. મારા વાઈફ રાંધતા હોય તાંત જાય, શાક બનાવ્યું નહી, મારા વાઈફ કે રીંગણ બટાકા, મારા વાઈફ કે આ રીંગણ બટાકા તો કાલ તો કર્યા હતા. મેં અંદરથી આવીને કીધું, મેં કહું એ જ છે, ગરમ કરીએ. અલે અમને ભાવે છે, તારા બાપનું શું કરવું, પણ એ ના પૂછે તો મજા ના આવે. એમાં પોળો બહુ મજા આવે,
અમે વધારે જોક ગોવામાંથી લઈએ, કોઈ ચોપડીઓમાં ના મળે ભાઈ, ચોપડીઓમાં ના મળે, આ બધું જોવે મળે, પોળોમાંથી મળે. તમારે ત્યાં તો હસબન્ડ નોકરીએ જાય એટલે તમારા વાઈફ ઘર કામની અંદર પરોવાયેલા રહે અથવા તો શોપિંગમાં જાય. અમારે ત્યાં આવું કશું જ નહીં. હસબન્ડ જેવો દાદર નીચે ઉતરે સીડી, એની પાછળ એના વાઈફ ઉતરે. બધા એ હસબન્ડ નોકરીએ જાય અને બધાના વાઈફ એક જ ઓટલા ઉપર જમા. કોની ભાગી ગઈ, કોની ભાગી જવાની છે, કોનો ધણી કોના વાઈફ ને કેટલા વાગે ક્યાં મળે, આ બધી માહિતી આમની પાસે મળે. અને એમની વાતો એ મજાની, કારણ કે ટાઈમ જ પસાર કરવાનો એમણે કે ભારતને ને ઇન્ડિયાની લડાઈ થઈ છે. એટલે જેના ઓટલે બેઠા હોય ને એ બેન સિરિયસ થઈ જાય કે આ હા હિન્દુસ્તાન વચ્ચેના અવધાર. આમ ને આમ એમણે તો પાંચ વગાડવાના ધણી આવે ત્યાં સુધી. અને એમાં જો બપોરે કોઈ ફેરિયો આવ્યો ધંધા વાળો તો ફાવે નહીં, કારણ કે આમની પાસેથી પસાર થવાનું. કાંસકી વેચવા વાળો આવે અને બૂમ પડે, આમાં શું લાયો કાંસકી લાય, ભાવ નહીં પૂછવાનો, ખેંચી જ લે આમ કરીને માથામાં નાખે, પછી જુએ આઈ કે નહીં, જો જુ આવે તો લે, નહી તો કે દાંતા ખરાબ છે. જ્યાં કોઈને હાલતો નહીં બહાર નીકળ ને ભાઈ. એક અગરબત્તી વાળો મારા વાઈફ ને ભટકાયો કે બેન સુગંધીદાર છે, હળગાવશો તો દસમે ઘેર પહોંચશે સુગંધ. મારા વાઈફ કે દસમે ઘેર આ લ્યાય. એક આપણી મોટામાં મોટી ખાસિયત મેં જોયું હોય તો દેખા દેખી, ગુજરાતીઓની મોટામાં મોટી ખાસિયત મેં જોઈ હોય તો દેખા દેખી. મારા વાઈફ હમણે કે કલર ટીવી લાવો ને, મેં ગાડી થઈ ગઈ કેટલાનું આવે ખબર છે, એના કરતા વાદળી ચશ્મા લાવું તો હું તને વાદળી દેખાઈશ. ના કે એમ નહીં, હપ્તેથી મળે છે. અત્યારના વેપારીઓ તો હવે નવું શીખ્યા છે, જૂની આપી જાઓ નવી લઈ જાઓ. આમાં મને સમજણ ના પડી, મેં તો મારા સસરાન કાગળ લખ્યો. મને કે કલર ટીવી હપ્તે મળે છે, લાવવું પડશે. લાવવું પડ્યું, કારણ કે સુદામાની વાઈફે કીધું હતું કૃષ્ણ ભાઈ જવું જ પડશે. એટલે આ કઈ એનું ના ચાલ્યું, આમાં આપણું ક્યાં ચાલે, આપણાથી સુદામાથી શું બોલાય. લાવવું પડ્યું. મારા વાઈફ હમણાં મને કે છોકરાને કોકે કોક બાજુ વાળા હેરાન કરવા જોઈએ. અમને કોકે કીધું હશે મને કે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મેલો. મેં ગાંડી થઈ ગઈ, ઇંગ્લિશ તને નથી આવડતું મને નથી આવડતું, છોકરાને ભણાવશે કોણ, બેન રાખું તો તું વાંધો લે, સાહેબ રાખું મન ના ફાવે. આમાં કઈક ના છોકરા ભણ્યા વગર રહે છે. મન કે ના મીડિયમ એટલે મીડિયમ, 3 વર્ષથી રિઝલ્ટ મીડિયમ આવે. અને મારી વાત બધી કઈ ગળે ઉતારવી કે નહીં ઉતાર, ના ઉતારવી હોય તો ના ઉતારતો. બાકી મારું માનવું તો એવું છે કે યાદ રાખજો, જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલવા માંડી છે, જો જીવતો ઈશ તો બતાવીશ, જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલવા માંડી છે 20 વર્ષ પછી યાદ રાખજો એટલા વૃદ્ધાશ્રમો ખુલશે. અત્યારે આપણું છોકરો ઇંગ્લિશ બોલે છે, આપણને ગમે છે, નો ડાઉટ બોલે છે તો મજા આવે છે, પણ એ છોકરું મા બાપ નહીં સાચવી શકે એટલા વૃદ્ધાશ્રમો ખુલશે. યાદ રાખજો આપણા દીકરાઓની પાછળ, કારણ કે આપણે આટલા નાના હતા ત્યારે આટલા ઇન્ટેલિજન્ટ હતા. આ બધા બેઠા જો વડીલો, તમે નાના હતા ને ત્યારે આટલા હોશિયાર નતા, એટલું તમારું આ બાળક હોશિયાર પેદા થયું છે, એટલી આ ઇન્ટેલિજન્ટ પ્રજા છે. મારા છોકરાએ વિઝિટિંગ કાર્ડ છપાયા અમને, મેં એને પૂછ્યું, મેં કહું કે ક્યાં છપાઈ આવ્યો, ફ્રેન્ડને ત્યાં છપાયા, સરસ કાર્ડ સરસ છે.
લખેલું એને જેસલ શાસ્ત્રી. મેં કહું આમાં બેટા તને ક્યાંય મારું નામ લખવા જેવું ના લાગ્યું, જેસલ મહેશ શાસ્ત્રી એમ લખ્યું હતું. મને કે પપ્પા મેં તમારે ક્યારે વાંચ્યા છે, તમે મહેશ શાસ્ત્રી જ લખ્યું છે, ક્યાંય દાદાનું નામ લખ્યું નથી. એટલે મને એવું લાગ્યું કે આ ઘરમાં ચાલતું હશે બધું. આ આજની પ્રજા છે, એને એક રસ્તા ઉપર વાળવી પડશે. અને એ કોણ વાળી શકશે? સ્ત્રી વાળી શકશે, સમાજની અંદર સ્ત્રી વાળી શકશે. હું મેં જો કે ભગવાનની દયાથી લગ્ન કર્યા છે, આ તો આવું બોલાય છે ગુજરાતમાં, આવું જ બોલાય. તમને નોકરી મળી તક ભગવાનની દયાથી, કોણે ચિઠ્ઠી લખ્યા લેલી ના બોલે. અને હવે તો આપણા મિનિસ્ટરો જોક કરતા થયા છે ખબર. છબીલદાસ અમેરિકા ગયેલા, છબીલદાસ અમેરિકા ગયા, બિલ ક્લિન્ટન ને મળ્યા. એ વખતે તો ક્લિન્ટન ફ્રી હતા, ક્લિન્ટન જોડે હાથ મિલાયો. પેલા એ કીધું કે આઈ એમ બિલ, આ કે આઈ એમ છ બિલ. બધા પેપરો વાળા, બધા આર્ટિસ્ટો લાલુ પ્રસાદ યાદવ ને ગાળો બોલે છે. હું તો ના પાડું છું ભાઈ, શું કામ બોલો છો? એને શું ખોટું કર્યું છે, ગુનો કર્યો છે? ગાય કે ભેંસ હોય, એ દૂધાળા જેટલા જનાવર છે, ઘાસ ખાઈને દૂધ આલે, હે? આને ડાયરેક્ટ રબડી આલી છે. પછી શું કામ હેરાન થાઓ? પણ આપણી ગુજરાતી ભાષામાં આવું બોલાય કે ભગવાનની દયાથી લગ્ન કર્યા છે. મેં લગ્ન કર્યા છે, મારા વાઈફ લાવ્યો નથી આજે, પણ મારા જેટલા જ દેખાવડા છે. આમાં શું છે? સેફટી, ટેન્શન નહી. ક્યારે અમદાવાદ પહોંચીશ ઘરની ચિંતા કરી, મુંબઈમાં દહ દહ દાડા પડ્યો રહું છું ઘરની ચિંતા નહી. એ અગાશી હું બી બી ફાંફા માર્યા કરે, પડોશનો કોઈ માથાકૂટમાં ઉતરે નહીં. અને દેખાવડી લાવો જોઈએ, એક જોક યાદ ના આવે. અહીં બેઠે બેઠે ઘરની અગાશી દેખાય. પણ આ તો સેફટી, કોઈ ટેન્શન નહીં. પણ એ વખતે વડીલોને ખબર છે કે અમારે ત્યાં રિવાજો બહુ સરસ હતા. આટલે સુધી લાજ કાઢવાના, ઘૂમતા તાણવાના. આજે સૌરાષ્ટ્રમાં જાઓ, આજે ગામડાઓમાં ફરો તમે, આટલે સુધી ઘૂમટો તાણ્યા સિવાય વાત કરે, આપણી માફક નહીં, આ લાજ કાઢે છે. મેં તો મુંબઈમાં પણ કહ્યું છે કે ગુજરાતની પરણેલી સ્ત્રી જેટલી સાડીમાં સરસ લાગે છે એવી કોઈ પોશાકમાં સારી નથી લાગતી. તમને ખબર છે સુંદરતા પડદામાં સરસ લાગે, તમારી આંખો એટલા માટે સરસ લાગે છે અને પાંપણનો પડદો છે, તમારું શરીર એટલા માટે સરસ લાગે છે અને ચામડીનો પડદો છે, તમારી ભાષા એટલા માટે સરસ લાગે છે અને ભાવનાનો પડદો છે. પડદા વિનાની સુંદરતા સુંદરતા નથી, નર્યો દેખાવ છે. પણ અમારે ત્યાં આટલી લાજ કાઢે એટલે કોઈ ભાઈબંધ મોં જુએ જ નહીં, મોં જુએ તો પૂછે ને ક્યાંથી લાવ્યો, આટલી લાજ કાઢે. પણ તોય મારા વાઈફ એક દાડો કમ્પ્લેન કરી મને, મન કે મહેશ, મેં કહો હવે પ્રોગ્રામ ના પૈસા આવે ને, મેં કહો બારીઓ પડદા નંખાઈ દો ને. મેં કેમ? મન કે હું આઈ તારનો પેલો છેલ્લી રૂમ વાળો છે ને, મારે હામું હામું જુએ છે, મેં ગાડી થઈ ગઈ, ખર્ચા કરાવે છે, એક વાર મોં બતાવી. અને મારી ઘણી જોક મેં ના કીધું ડોક્ટર ના પ્રિસ્ક્રિપ્શન જેવી હશે કે ડોક્ટર તમને દવા લખ્યા લે, દવાની દુકાન વાળો ઉકેલી શકે, તમને ખબર ના પડે અંદર શું લખ્યું છે. એને ઇંગ્લિશમાં લખ્યું હોય, મેં બનાવ્યો છે, તું બનાવજે. અલ્યા એક જણને એક જ જગ્યાએ પેટનું ઓપરેશન ડોક્ટરે 3 વખત કર્યું, ચોથી વાર દુખ્યું તો બીજા ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કીધું ઓપરેશન તો કરવું જ પડશે, તો ચોથી વાર એ જ જગ્યા ચીરી પાછી. ઓપરેશન કર્યા પછી દર્દી કંટાળ્યો કે સાહેબ ટાંકા ના મારશો, ચેઇન મૂકી દો.
વારે ઘડીએ ખોલવાસ કરવા ચાલે, હવે ટાંકા ના લગાડતા. આપણે તો પેશન્ટ હોશિયાર છે. કોઈ અહિયાં આપણા ગુજરાતની અંદર, હમણે કાકા બેંકમાં ગયા ચેક લઈને બેંકમાં કાઉન્ટર ઉપર આપ્યો તો અંદરથી પેલા સિક્કો મારીયેલો, નો બેલેન્સ. કાકા એ કેશિયર ની ફેંચ જાલી લીધી, ખેંચ્યો આમ. બેલેન્સ નથી તો બેંક શું કામ ખોલો? પેલો કે તમારે ખાતામાં નથી તો ભરાઈ દઈશું. આપણે ત્યાં તો આ છે, પણ અમારે શું છે? સેફટી. પણ એક વાત છે ચોક્કસ, કે હું ઓફિસ થી આવું ત્યારે મારી આવવાની રાહ જોઈને દરવાજા ઉપર ઉભી હોય છે. તમે ઉભા હો છો, ડ્રેસ પહેર્યો છે, પંજાબી પહેર્યું હોય કોઈ કે સાડી પહેરી હોય છે, પહેરે છે બધા સરસ કપડા પહેરીને, પોતાના હસબન્ડની રાહ જુએ જ છે. દરેક સ્ત્રી જુએ છે, એમ રાહ જુએ. હિન્દુ સમાજમાં એક સમાજ એવું કીધું છે કે પરણ્યાની પહેલી રાત્રે સોળે શણગાર સજી અને જરૂખામાં કે રૂમમાં જેમ તમે તમારા પતિની રાહ જોઈને ઉભા હતા, એમ રોજ એની રાહ જોઈને ઉભા રહેજો. તમને જોતાની આ સાથે એનો અડધો થાક ઓછો થઈ જશે. પણ અમારે તો મગજ ના ગરમ. બપોરથી છોકરાને કહી રાખે આજ આવવા દે, આજ ટિકિટ ના લાવે ને તો એની બા યાદ કરાવી દઉં. આમાં શણગાર ક્યાં સજ્જે? ગાઉન પહેરીને ઉભા હોય. અમારે ગાઉન પહેરે, સારું લાગે ના લાગે સામે વાળા એ જોવાનું. બાજુવાળી પહેરે તો હું શું કામ ના પહેરું? અમારે ઘણા નથી ઇંગ્લિશ બોલતા આપણે ત્યાં અમદાવાદમાં. અમારે અમદાવાદ બોલે એવું નથી, બધા ભણેલા નથી. વાઇફને લઈને નીકળ્યો તો ઓળખાણા લે, સી ધીસ ઇઝ માય ઓન વાઇફ. મેં કહ્યું હું લોન ઉપર લાયો, મારા વાઇફના બૈડામાં સિક્કો માર્યો છે બરોડા બેંકના સૌજન્યથી. પણ હવે આને કોણ પહોંચી વળે? આપણા છોકરા ઇંગ્લિશ પિક્ચર જોવા નથી જતા, સમજણ પડે કે ના પડે, થિયેટર તો એક જ હોય છે. કોઈ ઇંગ્લિશ પિક્ચર ખાલી નથી જતું, ગુજરાતીમાં કોઈ જોતું નથી. કે એમાં શું જોવાનું? એ તો માતૃભાષા છે, બાને આવડે જ છે. બાપુજી બોલી હકતા નથી. સાચી વાત છે. આપણા તહેવારો સરસ છે. નવરાત્રી પહેલા શ્રાદ્ધ ના આવ્યા? શ્રાદ્ધ બધા શ્રાદ્ધ નાખે બાપુજી. ઘરના મર્યા એ બધા કાગડા જ થયા? કેમ નાખવામાં આવે છે હજી ખબર નથી પડતી આ શ્રાદ્ધ. પણ આટલો ભાટ દૂધની અંદર બોળીને વાસ નાખી છોકરાએ ને બાય એની ઉભી થી જોડે, કાગડા ના આવે. એક કાગડો હતો પણ ચક્કર મારીને જતો રહે, પણ છાપડા ઉપર બેહે નહીં. છોકરાએ કીધું બા અંદર જા, બાપુજી હજી તારથી બીએસ. એની બા કે કઈ બીતો નથી, હું એને જાણું ને, એને મારા હાથની રસોઈ ભાવતી જ નહોતી. એ બીજાના છાપરે ખાઈને આવ્યો હશે. આપણા નિયમો સરસ છે, મજા આવે. પણ મારી રાહ જોઈને ઝાંપે ઉભી હોય ગાઉન પહેરીને, સારું લાગે ના લાગે કઈ નહીં. મેં હું ઇંગ્લિશ ની વાત, છોકરા ઇંગ્લિશ પિક્ચર જોવા જાય છે, મારા હવે તો જતા થઈ ગયા. કોલેજના છોકરા ભણે એટલે બધા જતા રહે, સમજણ પડે કે ના પડે પહોંચી જવાનું. આમાં શું છે, ઘણા તો ઇંગ્લિશ છાપું લઈને ટ્રેનમાં નથી બેસી રહેતા, એમાં મુંબઈ સુધી પહોંચે ત્યાં સુધી ખોલ્યું ના હોય. પણ એના હાથમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય. ઘણા આવા છે, મેં તો જોયેલા છે. અમને ઇંગ્લિશ આવડે છે, આવું દેખાડવા માટે ટાઈમ્સ ખરીદે. મારા છોકરા ઇંગ્લિશ પિક્ચર જોવે, પણ ટોકીઝમાંથી નીકળે ત્યારે પૂછાય નહીં કયું પિક્ચર જોયું, કારણ કે લાલ ઘૂમ જેવો થઈને નીકળતો હોય, કઈ સમજ્યો ના હોય, પૈસા પડી ગયા હોય. અને ગુસ્સો એટલા માટે ચડ્યો હોય કે જે પોસ્ટર બહાર જોઈને ગયો હોય એ અંદર આવ્યું ના હોય. લાલ લાલ થઈ જાય,
પણ આ તો મારી રાહ જોઈને જાપે ઉભા હોય. તમે સાડી પહેરીને તમારા હસબન્ડની રાહ જુઓ છો. માફ કરજો, વાત મહેશ શાસ્ત્રીના ઘરની છે, અરીસો સમાજની સામે છે. હું વાત સમાજમાંથી વિનેલી કરું છું. મારા વાઈફ બાજુમાં હું ઓફિસથી આવતારે બેસી જાય, પાણીનો ગ્લાસ આપે અને ધીમેરીને મને પૂછે, જેમ તમે પૂછો છો એમ ધીમેરીને મને કહે, મહેશ, એ મહેશ, મન મહેશ કહે, મને તું કેમ બોલાવે છે? નોકરને તમે કહેશ, કારણ કે એને મારા પર વિશ્વાસ છે કે હું જતો નહીં રહું. પેલો ના જવો જોઈએ, નહીં તો વાહન પાણી લુગડા હાથે કરવા પડે. એટલે ધીમેરીને મને કે, મહેશ, સમાજમાંથી જ મેં એક સંશોધન કર્યું છે. માફ કરજો, કોઈ શિખામણ નહીં, મેં પહેલા જ કીધું કે કોઈ પદ્ધતિ નથી જાણતો, હું અસવામાં આવ્યો છું, તમને થોડીક વાત ઉતારવા આવ્યો છું. સમાજની અંદર મેં એક સંશોધન કર્યું છે કે જે દિવસથી દીકરો પોતાની માતાને તું કહીને બોલાવવા માંડ્યો છે અને જે દિવસથી પત્ની પોતાના પતિને તું કહીને બોલાવવા માંડી છે, ત્યારથી આપણા સંસ્કારમાં સહેજ ઉણપ આવી ગઈ છે. માફ કરજો, તમારું બાળક સોસાયટીમાં રમતું હોય તો માં તરીકે બોલાવવા જોજો કોઈ દિવસ. ચાલ બેટા, જમી લે, તારી રાહ જોઈને બેઠી દી, ચાલ દીકરા. આટલું નાનું બાળક સોસાયટીના 10 જણ વચ્ચે પોતાની જનતાનું અપમાન કરી નાખે છે. ચાલ ઘેર જતી રે, કીધું ને અત્તા નહીં અવાય, જાને યાર અત્તા દાવ ચાલે છે, કીધું ને હમણાં બોલ વાંચશે ને તો લમણું ચીરાઈ જશે. હવે સાહેબ, છોકરો માની મહત્તા નથી સમજી શકતો. એ દીકરાને એટલી ખબર નથી કે બેટા, તું જયારે નાનો હતો, માના ખોળામાં સૂતો હતો, ત્યારે તારી ઊંઘ ઉડી ન જાય, તું ઊંઘમાંથી જાગી ન જાય, એટલા માટે આયેલી ઉધરસ તારી માતાએ ખાધી નથી, એને પાછી ધકેલી દીધી છે. એ આ બાળકને ખબર નથી અને પડવાની નથી. હું તો ત્યાં સુધી કહું, જિંદગીમાં કોઈ દુઃખ પડ્યું હોય, તકલીફ પડી હોય, મિત્રો પાસે ન જતા, કોઈને કગરતા નહીં, કોઈને કહેતા નહીં, ઘેર જતા રહેજો. ઘરમાં માં બેઠી હોય ને, માના ખોળામાં માથું રાખીને સૂઈ જજો. માં ધીમે ધીમે માથે હાથ ફેરવશે ને તો હિમાલય જેટલી શાંતિ મળશે તમારા હૈયાને, હિમાલય જેટલી શાંતિ મળશે. પણ એ દીકરો માની મહત્તા નથી સમજી શકતો. પત્ની પોતાના પતિને તું કહે છે. માફ કરજો, તું શબ્દ ખરાબ નથી હો, સ્ત્રીના હૃદયમાંથી ઉત્પન્ન થયેલો શબ્દ છે, આ પ્રેમનો શબ્દ છે, તું વાલ ભર્યો શબ્દ છે, પણ એ ચાર દિવાલની અંદર રહે ત્યાં સુધી સારો લાગે છે, બહાર આવે છે તો નથી સારો લાગતો. મારા 10 ભાઈબંધ ના દેખતા મારા વાઈફ કે, તારા બુદ્ધિ નથી. મેં શું થયું યાર, મને કે 20 રૂપિયાની વસ્તુ અહીંયા સીમ લાયો, મેં તન ના લાયો, પણ બાજુમાં બેસી જાય, બાજુમાં બેસી. અને હવે એક નાની વાત છે પણ સમજવા જેવી છે. હું અમદાવાદ પહોંચીશ બોમ્બેથી, શો કરીને સવારે અને બપોરે અમદાવાદ પહોંચું છું. ગુજરાત એક્સપ્રેસમાં નીકળું, જો શતાબ્દીમાં નીકળું તો 1 વાગે પહોંચું છું. તો 1 વાગે પણ હું ઘરે ગયો ને મારા વાઈફ જો ખાલી ભૂલી જાય અને ખાલી એટલું જ મને કહે કે, મહેશ, મારા બાપુજીને ત્યાં જવું છે, જઈ આવી છું, હું બેગ મૂકી દઉં. ઓકે ચાલો, મહેશ ક્યાંક બહાર જમવું છે, આજ બનાવ્યું નથી, ચાલો. મેં ક્યારે એની વાતનો અસ્વીકાર નથી કર્યો. આમાં મારી પોળમાં ઘણા મને બાયલો કહે છે કે, આ બૈરું કેમ કરે, હોળીના પૈસા લેવા આવે તો મારી પાસે ના આવે, એ કે ત્યાંથી કહેશે એટલા જ હાલશે, એના કરે ત્યાં જ ભાવ ને. પણ એની તમામ વાત, પત્નીની તમામ વાત સ્વીકારી લેવી એ પુરુષ માટે બહુ કપરું કામ છે. હું તમને નાનો દાખલો આપી દઉં. કાલે તમારા વાઈફને ઘેર જઈને એટલું કહેજો કે 9 વાગ્યાના શોમાં પિક્ચર જોવા જવું છે. સાહેબ જોજો, 6 વાગ્યાથી તમારા વાઈફ રૂમમાં ભરાઈ જશે. જો બહેનો, વાત સાચી હોય તો જ ક્લેપ મારવાની હિંમત કરજો, ખોટી હોય ને તો જરાય બે હાથ ભેગા નહીં કરતા. આ 6 વાગ્યાથી તમારા વાઈફ રૂમમાં ભરાઈ જશે
આ સાડી બદલશે, બ્લાઉઝ બદલશે, માથું મજાનું ઓળશે, લાલી લિપસ્ટિક કરશે, બંગડીઓ મેચિંગ પહેરશે, સૌભાગ્યનો ચાંદલો કરશે, સેઠામાં સિંદૂર પૂરશે. તમે આવશો ત્યારે પણ એ બિચારી તૈયાર થતી હશે. આટલા કલાક તૈયાર થવા પાછળ સ્ત્રીના હૃદયમાં એક ભાવના છે કે હું તૈયાર થઈને રૂમની બહાર નીકળું, મારો હસબન્ડ મારો વર મને જુએ અને બસ આટલું જ બોલી નાખે કે વાહ સરસ લાગે છે. આટલું સાંભળવા પેલી 6 કલાક મજૂરી કરે છે. પણ પુરુષને વરદાન છે, એ ના બોલે, કોઈ દાડો ના બોલે. એ બોલે શું બોલે ખબર? લ્યાડાવાની ઘટ 6 વાગ્યાની પેઠી છે, આ હાલલા બદલાશે, માથા પછાડાશે, ટોકી વાળો મારો બાપ થાય છે. આટલામાં તો લઈને જતો હેન્ડ નીકળ જાય પહેર્યું એ પહેરીને. પેલી બિચારીનું 6 કલાક તૈયાર થયેલું ઘાસલેટ થઈ જાય. તો અમે તો ત્યાં સુધી કહીએ છીએ, કલાકાર જન્મે છે ત્યારે જે મા બાપ નો હોય છે એ તખતા પર આયા પછી કલાકાર સમાજનો થઈ જાય છે. સમાજને ઉપયોગી વાત લાવો, સમાજને નીવડે એવી વાત લાવો. એ બાજુમાં બેસી જાય, એના વખાણ કરી લેવો. સ્ત્રીના, ગુજરાતની સ્ત્રીના વખાણ કરી લે તો સહેજ પણ ખોટું નથી, કારણ કે ગુજરાતની દીકરીઓ માટે અમને અનહદ માન છે, સખત માન છે. કારણ કે ત્યાગની મોટામાં મોટી જો કોઈ મૂર્તિ હોય તો એ સ્ત્રી છે. લેખકો તો વાર્તા લખે જ નીચે એમનું નામ લખે છે, શાયરો શાયરી લખે છે નીચે નામ લખે છે. એક માં એવી છે જે બાળકને જન્મ આપે છે પણ પાછળ બાપનું નામ દઈ દે છે. એ ક્યાંય પોતાનું નામ નથી રાખતી. આપણી ગુજરાતની સ્ત્રી છે, ત્યાગની મૂર્તિ જેને કહેવાય એવી આપણી ગુજરાતની સ્ત્રી છે. જાહેરાતોને હાબુમાં નાતા નાતા જે બહેનોના ફોટા આવે છે, સોગંદથી અહીંયા હૃદયની અંદર આમ તિરાડ પડતી અને તિરાડ એવું લાગે છે કે પુરુષ નાતો નથી હાબુથી. શા માટે તમે તમારી જાતને સસ્તી કરી નાખો છો? અરે ઈશ્વરના દરબારથી ચાલ્યું આવ્યું છે કે સ્ત્રી સમાજમાં મોટી ગણી છે. કોને કેટલી લક્ષ્મી આપી એ કામ લક્ષ્મીજીને સોંપ્યું છે, સ્ત્રીને સોંપ્યું છે. કોને કેટલી વાણી આપી એ સરસ્વતીને સોંપ્યું છે. ઉપરના દરબારમાં કઈ અંધેર નથી તો સ્ત્રીને સોંપ્યું છે. તમે પણ ઘરની ચાવી, તમારા ઘરની ચાવી પણ અમારા સ્ત્રીના હાથમાં સોંપીને જાઓ છો, એ આ સમાજની સ્ત્રી છે. હમણે 20 વર્ષની છોકરીને બાપને ઘેરથી વિદાય કરતા હતા, મેં જોક કરી ખાલી. મેં કહ્યું બેટા કોની લાજ કાઢી છે, ઘૂમતો કાઢ નાખ, આ તો બાપના ઘરના જ મોં બતાય દીકરા, ચાલ. 20 વર્ષની ગુજરાતની દીકરીએ મને કહેલું મહેશ કાકા લાજ નથી કાઢી, આ ઘૂમતો એટલા માટે તાણ્યો છે કે 20 વર્ષ બાપના ઘરમાં ઉછરીને મોટી થઈ છું. એની મિલકત, એનો દાગીનો, એની રોકડ રકમ, એના દસ્તાવેજો ક્યાં પડ્યા છે એની મને ખબર છે. અને જતા જતા જ એના ઉપર મારી નજર પણ ન પડે એટલા માટે આટલે સુધી ઘૂમતો તાણીનું મારા બાપનું ઘર છોડ્યું. આટલો મોટો ત્યાગ છે આપણી ગુજરાતની દીકરીઓનો. કંકુની થા, આપણે તો સ્કૂટર વેચીએ તો સ્ટેમ્પર લખાઈએ છીએ, મકાન વેચીએ છીએ તો દસ્તાવેજ કરાવીએ છીએ. આ તો કંકુની થાળીમાં 5 આંગળા બોલી તમારા મકાન ઉપર સ્ટેમ્પ મારીને જાય છે. જાઓ મિલકતમાંથી મારે ભાઈ ભાંડુઓને આપી દેજો, મારે કાંઈ નથી જોઈતું. આ ગુજરાતની દીકરી છે. અને ગુજરાતીઓ કેટલા હોશિયાર છે, હવે આપણે જમાઈ પણ સ્ટેમ્પ લઈએ છે કે ભાઈ તું લગાડ, પાછો હેડ્યો ના આવે. આપણે હજા આટલે હોશિયાર ગણાય છે. પણ બાજુમાં બેસી જાય, આ જેટલી બહેનો આવી છે નડિયાની, તમે તમારી પણ થોડી મૂંઝવણો છે, મુશ્કેલીઓ છે, મને ખબર છે. કારણ કે હું સમાજમાં પુસ્તકોની વાત નથી કરતો, પુસ્તકોની કોઈ વાત કહેતો નથી, હું સમાજમાં ભટકીને ભેગી કરેલી વાત કરું છું. મને તમારી મુશ્કેલીઓની પણ ખબર છે. તમે સવાર તો ઉઠીને કુકર ચડાવી જ દો છો, કોઈને પૂછતા નથી શું ખાશો, એમ જખ મારીને ખાશે.
એના બાપની લોત થોડી છે બહાર જે છે. સવારે તમે પૂછતા જ નથી કોઈ, તમારી મૂંઝવણ છે હાંજની કે સાલું હાંજે શું બનાવ્યું છે. મારા વાઈફ ને પણ આજ મૂંઝવણ, ઓફિસ થી આવું પાણીનો ગ્લાસ લઈને બાજુ બેસીને ધીમે રહીને કે મહેશ મેં બોલ મહેશ શું બનાવ, મેં કહું આટલો તો બનાવ્યો છે હવે શું બનાવશો, જો મશ્કરી ન કર તું કે જમવાનું બનાવ. દરેક સ્ત્રી પોતાના પતિને પૂછે જ છે, ભલે ધાર્યું પોતાનું કરે છે બાકી પૂછે છે, 100% પૂછે છે. એમ મેં કહ્યું તું કઈશે બનાવીશ, મહેશ તું કે જમાડું. મેં કહું ઓકે ચલો, બાજરીનો રોટલો અને કઢી બનાવી સરસ. મારા હા હું જોયું બાજરીનો રોટલો. મેં કહ્યું આ છોકરા નહીં ખાય, ગઈ વખત બના ગાય ન તો ખાધો, તે તો બીકના મારે અડધો ખાધેલો, બીજું કઈ બોલ ને બીજું. મેં કહું છોકરા ના ખાય એવું નહીં, આપણે ખીચડી શાક કરો, ખીચડી ને શાક મન કે કાલ તો કર્યા હતા, રોજ ખીચડું મોડામ નહીં પીએ. મેં કહું ઢોકળી આવડે, ઢોકળી આવડે કે એમાં કઈ નવું નથી, પણ કાપતા વાર થાય ને તો તપેલી ગઠ થઈ જશે. પૂછે ખરી પણ હું કહું એની ના પા. સરવાળે મારું મેનું ખૂટ્યું, કંટાળીને મેં કીધું ચલ એક કામ કર, આ તને ફાવે બનાય. મને નહીં એમ તો ઢોકળાનું પલાળ્યું છે, અલે પલાળ્યું છે શું કામ લોહી પીઓ, પણ આ તો એને સંતોષ થાય કે હું ધણીને પૂછ્યા વિના પગલું નહીં ભરતું. આપણને આનંદ થાય કે બહેરું આપણા કયામાં છે. આમ ને આમ જો હસતા હસતા જિંદગી પસાર થઈ જાય તો માફ કરજો, જિંદગી જીવવા જેવી છે. બાકી આટલા બધા બેઠા છો, સાહિત્યકાર બેઠા છે, સાહિત્યના હાસ્યના જેમણે પુષ્કળ લેખો લખ્યા છે એવા મારા વડીલો બેઠા છે. તમે જિંદગીનો શું અર્થ કર્યો છે મને ખબર નથી ભાઈ સાહેબ, જિંદગીનો તમે શું અર્થ કાઢ્યો છે મને ખબર નથી. મેં તો જિંદગીનો એક જ લીટીમાં અર્થ કાઢ્યો છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ, પણ જિંદગીનો એક જ લીટીમાં અર્થ કાઢ્યો છે કે તમે તમારા વિચારો પ્રમાણે ના જીવી શકો એનું નામ જિંદગી. તમે તમારા વિચારો પ્રમાણે ના જીવી શકો એનું નામ જિંદગી છે. પત્નીએ પતિના વિચાર પ્રમાણે ચાલવું પડે, પતિએ પત્નીના વિચાર પ્રમાણે ચાલવું પડે, બે જણાએ ભેગા થઈને મા બાપના વિચારો પ્રમાણે ચાલવું પડે, ત્યાંથી આગળ જાઓ તો બાળકના વિચારો પ્રમાણે ચાલવું પડે, એનાથી આગળ જાઓ તો સમાજના વિચારો પ્રમાણે ચાલવું પડે. તમે તમારા વિચારો પ્રમાણે નથી જીવી શકતા એનું નામ જિંદગી છે. અને બધા તમે શું કે હું શું, તમે ફ્લેટમાં રહેતા હશો કદાચ, હું પોળમાં રહું છું. બધાના મકાનની દિવાલ એક ઈંટની છે, એક ઈંટની દિવાલના મકાનમાં આપણે રહીએ છીએ, પાંચ વ્યક્તિ રહેતી હોય પણ આનંદથી રહેતી હોય. અને હું તો ત્યાં સુધી કહું, કદાચ વધારે પડતું લાગતું હોય તો પણ તમને કહી દઉં કે તમારા ઘરમાં રહેતી તમારી મમ્મી, તમારી માં, તમારા ઘરમાં રહેતી તમારી પત્ની અને તમારા ઘરમાં રહેતી તમારી દીકરીને દસ્તાવેજની માફક સાચવજો, પસ્તીની માફક ના સાચવ. તો તમારા ઘરમાં 100% લક્ષ્મીનો વાસ થશે, પણ એને દસ્તાવેજની માફક જાળવી રાખજો. આ સ્ત્રીને તમે દસ્તાવેજની માફક જાળવી રાખજો. તમે એક ઈંટની દિવાલના મકાનમાં રહીએ છીએ આપણે બધા, ખાતરી કરવી હોય તો કરજો કોઈ દાડો. આ બાજુ દાદાનો ફોટો લગાડો, ખીલો મારો, પાછળ વળાઈને બાનો ફોટો નીચે, પેલો લડવા વેક મારી બાન ધક્કો કોને માર, એવું તો કહેવાય નહીં મારા દાદા હતા, નહી તો પેઢીઓ સુધી ચાલે. પણ આ મકાનની અંદર તમામ રહેતી તમામ વ્યક્તિઓ પોતે આનંદથી જિંદગી વ્યતીત કરે એ અગત્યની છે, પણ સમાજમાં આ શક્ય નથી. સમાજની અંદર આ શક્ય નથી હો, બહુ અશક્ય વાત છે. કેમ એ તમને કહી દઉં, જેમ સાહેબે ના કીધું ઘણી વાત તમને નથી ગમતી,
પણ મારે કરવી છે. હાસ્યની થિયરી તમને સમજાવી છે, એ સમજાવવા માટે ખાસ અમને પ્રોફેસર સાહેબને આપણે આનંદથી બોલાવ્યા છે કે જે અમારા જેવા કલાકાર પણ એમને માણી શકે, અમને કંઈક કહી શકે, અમને કંઈ સમજાવી શકે એવી વાત પણ અમને એમની પાસેથી જાણવા મળી. આજે અહીંયા એમણે લેક્ચર દરમિયાન અમને થોડું અનુભવી શકીએ જિંદગીની અંદર, તમે પણ થોડું જાણી શકો. પણ સમાજની કંઈક વાતો આવી છે જે અમે ગોતી કાઢીએ છીએ, સમાજમાં નથી ગમતી લોકોને, અમને ખબર છે. તમારા ઘરને છે ને માત્ર લેડીઝને કહેવાનું, સાસુ આવ્યો તો સાસુ અને વહુ આવી તો વહુ. સાસુનું પાત્ર સમાજની અંદર એવું ખરાબ લોકોએ ચિત્રી નાખ્યું છે. સાસુડી શબ્દ ત્યાં સુધી અજમાઈ લોકો છે. સાસુડી શા માટે ભાઈ? આવનાર દીકરીની તો આ મા તરીકે જાળવણી કરવાની છે. હે, આવનાર જે વહુ છે એની મા તો ખરી હવે આ જ થવાની ને, એની જાળવણી કોણ કરશે? સાસુ જ કરશે ને, તો એને મા તરીકે ગણો ને. સાસુ શબ્દ કાઢી નાખો અને તમારા ઘરને હાઈવે ની માફક ચલાવો. હાઈવે કેટલો સરસ ચાલે છે સાહેબને પૂછો. મારુતિ ફૂલ લાઈટમાં આવતી હોય તો ટ્રક ડીમ કરી નાખે, ટ્રક ફૂલ લાઈટમાં આવતી હોય તો મારુતિ ડીમ કરી નાખે. હાઈવે જળવાય છે કે નહીં? ઘરમાં આવું કરો, વહુ મારુતિ છે, સાસુ ઘડાયેલી છે. હે, કદે પેલી ફૂલ લાઈટમાં આવે તો તમે થોડા ડીમ પડી જાઓ, કારણ કે આપણી દીકરી જેવી છે ને, આપણી દીકરી પણ ક્યાંય જઈને તો આવું જ કરતી હશે ને, તો થોડી એને માટે લાગણી બતાવો, થોડી આનંદની વાત કરો, થોડી એની જોડે હળીભળી જાઓ. આપણી દીકરી જો દીકરીની માફક વર્તન કરો, ગુસ્સો નહીં કરો, ગળી જાઓ. અને કદાચ સાસુ ફૂલ લાઈટમાં આવે તો વહુ એ દીકરી જ છે, એ મા તરીકે બોલે છે, તમારા સારા માટે બોલે છે, તમારા શુભ માટે બોલે છે. તમને સહેજ માથું દુખતું હશે, પહેલી એ દોડશે. હે, એવું ગણીને જો ઘર ચાલે, હું નથી માનતો કોઈને ત્યાં પ્રોબ્લેમ થાય, પણ અત્યારે તો ઘણા પુરુષો ગુજરાતમાં મેં માર્ક કર્યા છે, નોકરીએથી આવતા હોય ને તો ચિંતામાં હોય. શેઠને દેવું થયું એટલે નહીં, એને ટેન્શન હોય ઘરનું કે આ બે લડ્યા નહીં હોય ને, મારી બા અને વહુ લડ્યા નહીં હોય ને. અને તમે વિચારો, જો મારુતિ ને ટ્રક અથડાઈ જાય, તમે એમ માનો છો કે મારુતિને નુકસાન થાય કે ટ્રકને થાય? કોઈને નુકસાન નથી થતું ભાઈ, એના ચાલકોને નુકસાન થાય છે, નુકસાન પુરુષને થાય છે. એ નથી કહી શકતો પોતાની પત્નીને, કે નથી કહી શકતો પોતાની માતાને, અને આખો દિવસ ઓફિસની અંદર પણ એની આ જ મૂંઝવણ છે, ઘેર આવતા પણ એની આ જ મૂંઝવણ છે. અને એટલા માટે પુરુષોમાં એટેકનું પ્રમાણ વધી ગયું છે, સ્ત્રીઓમાં નથી. કારણ કે આ લોકો તો ગમે ત્યાં જઈને રડી આવે, પુરુષ ભાયડો માણા રડતો હોય છે, પછી સિગરેટ હળગતી હોય ને એ ઓલવાઈ ગયો હોય. સ્ત્રી તો રડી લે, બાજુવાળાને ત્યાં જઈને રડી આવે, તમારા ભાઈએ મને લાફો માર્યો, પણ ના મારે કાલની કઢી આલી. તો આ સમાજની વાતો સમાજના ચરણે અમે વીણી. એક નાની વાત કરી લઉં, પણ નડિયાદ માટે કઈ શક્ય નથી, પણ છતાંય તમને સંભળાવી દઉં જે હું બોમ્બેમાં કહું છું. પહેલા મેં કીધું કે ગુજરાતની દીકરીઓ માટે અમને અનહદ માન છે. નવરાત્રી તમારે ત્યાં ચાલે છે નડિયાદમાં, અમદાવાદમાં ચાલે છે, વડોદરામાં સરસ નવરાત્રી થાય છે, બોમ્બેમાં નવરાત્રી થાય છે. હવે તો કાયદા આવી ગયા, સમયના થોડા બંધન આવી ગયા, મારી દ્રષ્ટિએ તો ખૂબ સરસ છે, એમાં કોઈ ખોટું નથી. કારણ કે ગુજરાતની દીકરીઓ બધી ગરબે રમવા જાય છે, ક્યાંક એકાદ દીકરી એવી ભૂલ કરીને આવતી હોય છે કે મા બાપે આખી જિંદગી ગરબા ગાવા પડે. છોકરી એક જ દિવસ ગરબો ગાવા જાય, મા બાપે આખી જિંદગી ગાવા પડે. અમારે ત્યાં એક છોકરી પહેલે નોરતે રમવા ગઈ ને ત્રીજે નોરતે પગે લાગવા આવી. મેં કોઈ બેટા ક્યાં નક્કી કર્યું?
કઈ નઈ કે બાપુજી ને ખબર જ નથી. કેમ ના કે અમે ગરબા ગોળ ગોળ ફરતા હતા ને તો એને આમ દાંડીઓ આમ કઈને આમ કર્યો, પછી મેં હામો માર્યો આમ, પછી હસી પડ્યો ને એટલે મારથી જ રહેવાયું જ નહીં. અમે છૂટ્યા ને એટલે એને એડ્રેસ માંગ્યું, કાલે મળ્યા ને આજ તો કોર્ટમાં નોંધાઈ દીધા. ગુજરાતની દીકરી આવડી મોટી ભૂલ કરે ત્યારે નવાઈ લાગે છે કે ગુજરાતની દીકરીને એક જ બ્લાઉઝ પીસ લેવા જવું હોય તો એ 10 કાપડિયાની દુકાન ફરે છે. એક જ બ્લાઉઝ પીસ માસે 10 કાપડિયાની દુકાન ફરે છે, છતાંય મેચિંગ ના મળે તો મોટી માર્કેટોમાં જઈને લઈ આવે છે. તો જેની સાથે જિંદગી વિતાવવાની છે આટલું બધું જલ્દી કેવી રીતે નક્કી કરી શકે છે? અને આવી ઉતાવળ કરતી દીકરી માટે 20 વર્ષ પહેલા દેશી નાટક સમાજની અંદર આ વડીલો બેઠા છે, કહું દેશી નાટક સમાજની અંદર આવા જ એક વડીલે 20 વર્ષ પહેલાના એમના પુસ્તકમાં લખ્યું છે જે આજની દીકરીઓને કામમાં આવે એવું છે. એમણે લખ્યું છે કે સરકસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય, સરકસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય તો સરકસ વાળાએ એના બચાવ માટે નીચે જાળી રાખી છે, પણ સંસારના ઝૂલા ઉપરથી જે દીકરીનો હાથ લપસી ગયો યાદ રાખજો વડીલોએ કે સમાજે હજી સુધી કોઈ જાળી રાખી જ નથી. આખી જિંદગી એને પસ્તાવાનો વારો આવવાનો છે. આવી સમાજની વાત સમાજના ચરણે અમે ધરતાઈએ છીએ. છેલ્લી એક નાની વાત કરી લો. પહેલી મેં તમને વાત કરી ગુજરાતીઓની દેખાદેખી, બરોબર છે? આ તો બહુ આપણે પ્રખ્યાત છીએ. આમાં તો આટલા બધા ગુજરાતીઓ બેઠા છે, મારું ઓબ્ઝર્વેશન જોજો. છેલ્લી જ વાત નાની છે પણ મજાની છે. કોઈ ગુજરાતી આ પહેલાના વડીલોને પૂછો, આ કાકા બધા બેઠા અમૂલાયક, આ વડીલોને પૂછો, પહેલાના જમાનામાં લગ્ન થતા ને તો પંગત પીરસાતી હતી. પહેલા વડીલો જમવા બેસતા હતા, જુવાન છોકરાઓ જે બાકી છે પરણ્યા વિનાના એ પીરસવા નીકળતા હતા, અને જુવાન દીકરીઓ જે બાકી છે પાણીનો જગ લઈ અને પાણી આપવા નીકળતી હતી. આ એટલા માટે કે વડીલો બેઠા હોય જુએ કે આ દીકરો કોનો, તો કે ચંપકભાઈ શેઠનો છે, ગ્રેજ્યુએટ છે, તકા આપણી બેબી માટે પૂછાવો. બેબીને બોલાવે, બેટા ચંપક કાકાને પાણી આપી આવજે, એ બાને તને જોઈ લે. આવું ગોઠવાતું તું, હવે બધું ટેબલ પર ગોઠવાય, જેને તમે બુફે કહો છો. ગુજરાતીઓની સહન શક્તિ માટે મને બહુ માન છે. કોઈ ગુજરાતીને બુફે ખાતા ફાવતું નથી, અને છતાંય હજી સુધી કોઈ ગુજરાતીઓ ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી. હવે કોઈ લગ્ન સમારંભમાં જાઓ ને તો ખાલી આ મારી આટલી આઈટમ યાદ રાખીને જજો, બધું ટેબલ પર ગોઠવ્યું હોય. ઘણા લાઇનસર આવે, અમારે તો લાઇનની 80-80 લાઇન. આમ લાગી હોય તો પહેલા તો જોઈ લે આગળવાળીએ વાડકી કેટલી લીધી, પેલી એક લે તો આઈ લે. લાઇન આમ લાગી હોય આખું ફરીને આમથી આવે, પેલી કઢી ભરે, આટલો ભાત, ટીંડોળાનું શાક, બટાકાનું શાક, 10-1 પૂરીઓ, 1-2 સમોસા, ફરી લેવાના જવું પડે. આમાં તકલીફ ક્યાં થાય કે ભરતી ભરતી અહીં સુધી આવે, ત્યાં સુધી ટીંડોળાનો ને બટાકાનો રસો પૂરીઓમાં ઘૂસી ગયો હોય, એટલે પૂરીઓ લાલ થઈ ગયો હોય. તકલીફ એને ના થાય, તકલીફ આમથી આવવા વાળાને થાય. એની નજર જો ડીશ ઉપર પડે તો એ હલવાય, હારી લાલ પૂરી ક્યાં, આપણે એક જ થાળો ભૂલી ગયા. એ લેવા પાછો જાય ઓધવા માટે, એને ના મળે ત્યારે સમજે કે ઘેરથી લાહે લાગે. આવી ડીશ તૈયાર કરે, એમાં જો કોઈ બૂમ પડે કે સવિતા બેન તો પતિ ડીશ લઈને દોડે, એટલે કઢી અંદર, એટલે પૂરી તો પાણીપુરી જેવી લાગે. મેં ઘણા ડીશો જોઈ છો, ઓહો હો, બધી પોળો માંથી માગીને ભેગું કર્યું હોય, કોઈ ટીંડોળા આલ્યા હોય, કોઈ સમોસું આલ્યું હોય,
આવી ડીશ તૈયાર કરીને ખૂણા માં ઉભી રહી ખાઈને તાય હરખી ના ઉભી રહે, બાજુ વાળી ડીશ જુએ, કશું રહી નથી જતું, જોઈ એમાં શિખંડ જોઈ ગઈ, પત્યું છોકરાને બે વળગાડે, ઉતાવળ કરતો તો તારો બાપ શિખંડ લાવશે, તારા જન્મ પછી ઘરમાં લાયો છે, જા ખૂણામાં બોરેન કડી પી જા. પણ સમજવાની વાત એ છે કે સાહિત્યકારો એવું કે છે કે અનુકરણ કરો કોઈ ગુનો નથી, પણ તમારા સમાજને તમારા કુટુંબને અનુરૂપ છે કે નહીં એ સમજીને અનુકરણ કરશો તો વધારે મજા આવશે. તમારી સોસાયટીમાં ખબર હોય તો એક મદારી આવે છે વાંદરાના બચ્ચાને લઈ, આટલું નાનું વાંદરાનું બચ્ચું હોય છે, એને ઘાઘરીને કબજો પહેરાવે છે અને ડુકડુકી વગાડીને એમ કે નવી વહુ સાસરે કેવી રીતે જાય તો વાંદરાનું બચ્ચું ચાલી બતાવે, માણસ ગુલાટ કેવી રીતે મારે તો વાંદરાનું બચ્ચું ગુલાટ મારે છે, સલામ કેવી રીતે ભરે તો વાંદરાનું બચ્ચું સલામ ભરી બતાવે છે. સાહિત્યકારો કે જે વાંદરાના આટલા નાના બચ્ચાને માણસનું તમામ અનુકરણ કરતા આવડ્યું, એને ગળામાંથી પટ્ટો કાઢીને ફેંકી દેતા ના આવડ્યું, જેને ગળામાંથી પટ્ટો કાઢીને ફેંકી દીધો છે ને એ આજની તારીખમાં હનુમાનજી તરીકે પૂજાય છે, એ વાનર તરીકે નથી પૂજાતો. પરદેશની સંસ્કૃતિનો જે પટ્ટો ઇન્ડિયાના ભાઈ બહેનો ગળાની અંદર લગાડીને ફરે છે, એક વારે પટ્ટો કાઢીને ફેંકી દેવાની જરૂર છે. કારણ કે સંસ્કૃતિ અને સંસ્કાર જો મેળવવા જોવા હશે ને તો પરદેશની ધરતી વાળાએ ભારતની ધરતી પર આવવું પડશે, ભારતની ધરતી વાળાએ પરદેશ જવાની કઈ જરૂર રહેવાની નથી. સંસ્કાર અને સાહિત્યનો ખજાનો આપણા દેશની અંદર પડ્યો છે, કારણ કે માં ગળથૂથીની સાથે બાળકને સંસ્કાર આપતી હોય છે, આ બાળકને સંસ્કાર એ આપતી હોય છે. એટલા માટે આપણે પહેલાનો જમાનો કેટલો સરસ હતો. આ બધું સરબર બધું અમને આવ્યું આ ઇંગ્લિશ મીડિયમ પછી. હે ટીચર, અમારા વખતમાં તો માસ્તર કહેતા હતા અમને ભણાવે ને, એને માસ્તર કહેતા હતા. કેમ માસ્તર કહેતા હતા? કે જેનું સ્થળ માં જેટલું ઊંચું છે, જેનું સ્થળ માં જેટલું ઊંચું છે એટલા માટે આપણે એને માસ્તર કહેતા હતા. હવે ટીચર આવ્યું, હવે પ્રોફેસર આવ્યું, બા બધું હવે શોધખોળ થઈ. એક આલડાની શોધખોળ અમને એક જણે સરસ કરી છે. આલડું શબ્દ આપણા ગુજરાતનો શબ્દ છે, માં બાળકને આલડું ગાય છે. હવે ને આલડા બદલાઈ ગયા, પહેલા તો માં ગાતી હતી દીકરો સુઈ જતો હતો, હવે તો હુલુ લુલુ આલ્યો તારો બાપ ઉટાલ્યો. હવે હવે ના નકામા બધા. પણ આલડું, આલડું શબ્દ કે સાવ પરથી બન્યો. મને મને વાત ગમી છે એટલે તમને કહું કે પોતાના પતિને નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે, એને જમાડીને મોકલવાનો છે, નાનું બાળક રડે છે, એ કામ નથી કરવા દેતું, રસોઈ નથી બનાવવા દેતું, એટલે માં એના દીકરાને ઘોડિયાની અંદર નાખી દે છે, પછાડે છે ઘણા તો, આમ પછાડે અને બે ટપલા મારીને ધડાધડ આલીને વડ, છોકરું રડતું રડતું સૂઈ જાય, પછી કુકર થઈ જાય, એ સ્ત્રી પોતાના પતિને જમાડીને ઓફિસ મોકલે, પછી પાછી ઘોડી આગળ આવી જાય બાળકના અને રડતા બાળકને જોઈ લે, આંસુ તો અહીં જામી ગયેલું હોય, એ રડતા બાળકને જોઈ લે અને એને મનમાં એમ થાય કે હું જો વહેલા ઉઠી ગયો હોત સવારે તો કુકર જલ્દી થઈ ગયો હોત, મારે બાળકને મારવું ન પડ્યું હોત. એ સૂતેલા બાળકને જોઈને માં કે હાલ હવે હું રડું, એ કે હાલ હવે હું રડું, એ શબ્દ થયો હાલડું. આવી ઘણી બધી વાતો છે, તમે બધા તો જાણકાર છો, સાહિત્યકારો બેઠા છે, અમે તો જોકના જાણકાર છીએ વધારે પડતા, તો
તમે તો નડિયાદમાં અમને બહાર નીકળશો એટલે કોઈ ભિખારીને 5 રૂપિયા આપી દેશો. અમારે અમદાવાદમાં એકદમ હિંમત ના કરાય. અમને એક માણસ શેત્રંજી નાખીને ફૂટપાથ પર બેઠેલો, મેં 20 રૂપિયા પડ્યા હતા, 20 નાખી દીધા એની શેત્રંજીએ. મેં કહું બચારાને હવાનું કોઈ આલ્યું નથી, ખાશે શું? 20 નાખ્યા, મેં કહું નાસ્તો તો કરશે. 20 રૂપિયાની શેત્રંજી નાખીને આગળ ગયો તો પેલા એ પાછળથી આવીને મારો કોલર ખેંચ્યો, જે બેઠો હતો એને કોલર ખેંચીને મને કે પૈસા ઉપાડ. મેં કહું ઓછા પડ્યા હોય તો માફ કરજો, ઉપાડ કીધું ને, નહીં દેખ તમાચો પડશે. હમણાં મેં લઈ લીધા, મને કે તારા ખિસ્સા મેલ ભિખારી સમજ. મેં કેમ? મને કે 4 માળનું બિલ્ડિંગ દેખાય ને મારું છે, આ ફ્યુજ ઉડી ગયો છે, પંખા બંધ છે, એટલે હવા ખાવા બેઠો. ઉપરથી મને વી વાપરવા એલ્યા, એટલે આમાં તો કઈ કહેવાય નહીં. હવે સાહેબ બેઠા છે એટલે ના કેવું છે, પણ એક નાની વાત કરી લઉં. ક્યારેક કોક પીને રસ્તા પર માણસ જતો હોય તો તમે પીધેલા માણસને જોઈને રસ્તો ક્રોસ કરી જશો. અમે એવા વાંદર પૂછડિયા છીએ કે આને ઉભો રાખીએ, કારણ કે આની પાસેથી બહુ જાણવા મળે. અમને 2 જણ સાયકલ લઈને પીધેલા નીકળ્યા છે તો પેલો આગળ ચલાવતો તો એને પાછળ વળાને કીધું મ્યુનિસિપાલિટી બદલવી પડશે. એ પાછળ વાળો કે કેમ? તો કે રસ્તા જો ને કેવા કરી નાખ્યા, ખખડ ખખડ ખખડ. પેલો કે બે હવા નથી, આપણી સાયકલમાં હવા નથી. તક હા તો બરોબર, તો મ્યુનિસિપાલિટી ચાલશે. એક કામ કરો, પુરાઈ લઈએ આડો. એક ઓરાજીની દુકાન હતી, એક જણ પંપ ઉઠાઈ લાવ્યો, એક જણે વાઇસલ ફિટ કર્યું અને મચ્યો ધડધડ કરીને, તો ભડાકો થઈ ગયો. ભડાકો થઈ ગયો એટલે પેલા દુકાનદારે ઉતરીને બે ને એક એક વરગાડી. પેલો કે કેમ માર્યું? મજા આવી ગઈ. કેવો દિવાળી જેવો ધડાકો થયો. પેલો કે માર્યું કેમ? પણ ધડાકો થયો તો અમારી સાયકલમાં થયો, તારે શું? પેલો કે આ તારી છે, તારી ભણે મેં લઈને આવ્યો છું. હા બાકી તો બરોબર માર્યા, બાકી કોઈ ખોટું મારે તો ના પુહાય. આવ હવે આને ક્યાં પુહાય? અમને મુંબઈમાં હું મારો પ્રોગ્રામ ચાલુ ને એક જણ પીધેલો સ્ટેજ પર પહોંચી ગયો, સ્ટેજ ઉપર. એટલે મેં સંચાલકને માઇક સોંપી દીધું. મેં કહું આપ જરા સંભાળી લો, એક 2 મિનિટ માટે આવું પાણી પીને. એમ કહીને અંદર જતો, કારણ મને ખબર કે આ સીધો અંદર જ આવશે. અને જૈન સોશિયલ ગ્રુપનો સરસ ઓડિયન્સ, મેં કહું આ તકલીફ કરી નાખશે. દોડ્યો હું, પેલા સંચાલકને માઇક આપી દીધી. મેં કહું ભાઈ કેમ અહીં સ્ટેજ પર કેમ આવ્યો? મને કે શાયરી બોલતા હૈ કબ સે બોલતા હૈ, હમારી જૈસી આતી હૈ? મેં કહું નહીં નથી આવડતી, લિખ. મેરે કો બોલને દે. મેં નહીં તારત નહીં જવાય, તું લખાય, તુમ લિખાઓ, મેં બોલ દુંગા પબ્લિક કો. બોલ લેખ લખાઈ એને. અને હકીકતમાં મેં પબ્લિક માં કીધી એને, તા બેહટ રાખ્યો, પણ પીધેલો ચાર લઈને એને લખાઈ મને કે આય ખુદા કે બંદે, આય ભગવાન કે બંદે, ગર દમ હૈ તેરી ઇબાદત મેં તો યે તાજમહેલ કો હિલા કે દેખ. આય ખુદા કે બંદે ભગવાન કે બંદે, ગર દમ હૈ તેરી ઇબાદત મેં તો યે તાજમહેલ કો હિલા કે દેખ, વરના મેરે પાસ આ બેઠ, દો ઘૂંટ પી ઓર તાજમહેલ કો હિલતે હુએ દેખ. ધન્યવાદ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. જીવનની અનેક સમસ્યાઓ વચ્ચે આવું સરસ હળવું વાતાવરણ અમને આપવા બદલ, સાથે મણિભાઈનો પણ, અને આવતીકાલે બરાબર સમયસર આવી અને જે જગ્યા મળે એ સ્વીકારી લઈને શિસ્તબદ્ધ બેસી જજો એવી વિનંતી સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થયેલ જાહેર કરું છું. થેન્ક યુ વેરી મચ.